महादेव्यः कुक्षिरत्नं शब्दजीतवरात्मजं राजचंद्रं अहं वन्दे तत्वलोचनदायकं गुरुतत्वलोचनदायकं ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः महादिव्या कुक्षिरत्नं शब्दजीतवरात्मजं राजचंद्रं अहं वंदे तत्वलोचनदायकं गुरुतत्वलोचनदायकं हरिवल राजचंद्र गुरु ज्ञानी मामन जाय जो त्रिभुवन जननु श्रेय उरे जेदार तारे लो हरितेने चरणे नमता कड़िमण पाप कपाय जो शरणागत न कारज सगा साध तारे लोल हरिजने शरणे नमता कड़िमण पाप कपाय जो शरणागत न कारज सगा साध तारे लो हरे वाला मोक्ष मार्ग आरा दो तो लहु सुख जो मनुष्य मात्र नी प्रथम पर जय मान वीरे लो हरे वाला ते चुकी ने करी शरीर सुखनी सोध जो भूल गणा भवनिया भव मा टाड़ वीरे लो भूल गणा भवनिया भव मा टाड़ वीरे लो जय प्रभु વિચારણા કરીએ છીએ કે પરમ કૃપાળ દેવે કોઈ કારણસર આપ્યું નથી અને આપ્યું હોય તો કોઈ કારણસર ઉપલબ્ધ નથી એવા વિતરાગ ભગવંતો મત વિતરાગ જીન ભગવંતોનો મત એ વિશે શું છે તો કે દુઃખ શું છે દુઃખનું મૂળ કારણ શું છે એને મટાડવાના સાચા ઈલાજો શું છે પરમ કૃપાળુએ લખ્યું કે એવો વિતરાગ ભગવંતનો મત અમે નીચે જણાવીએ છીએ પણ કોઈ કારણસર આપ્યો નથી ત્યાં આપણે બીજા પત્રથી સમજ કરીએ છીએ એટલે થોડી સમજ વધારે કરી લઈએ વચનાવલી આમ તો વાત કરી તેમ આપણે જે અટકે છે ત્યાં જ પણ આગળ વચનાવલી ઉપર 5 મિનિટ વિહંગાવલોકન જોઈ લઈએ કે જીવ પોતાને ભૂલી ગયો છે પોતે જ સુખનો સ્ત્રોત છે અને પોતે જ ભૂલી ગયો છે એટલે કોઈ દિવસ સુખ પ્રાપ્ત કરી શકવાનો નથી આમ બધા જ ધર્મના મતવાળા આ એક વાત કરે છે પરમ કૃપાળદેવ કે પોતાને ભૂલી ગયા રૂપ અજ્ઞાન અજ્ઞાન શું છે પોતાને ભૂલી ગયો છે એ જ અજ્ઞાન છે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય એટલે જ્ઞાન થયું એમાં કોઈ બે મત છે નહીં અને એ જ્ઞાન મળશે અને તારું અજ્ઞાન નાશ થશે પ્રકાશ આવ્યો અંધકાર ગયો નિસંક માનવું છે એટલે જ્ઞાનની પ્રાપ્તિ ક્યાંથી કરવી તો જ્ઞાની પાસેથી થવી જોઈએ આ તો સ્વાભાવિક સમજાય એમ છે એટલે કે ટૂંકમાં વ્યવહારમાં પણ જીવો આ રીતે જીવે છે તો પછી પરમાત્મા એ માટે બીજો કોઈ ઉપાય છે જ નહીં જે વસ્તુ જ્યાંથી ઉપલબ્ધ કરી શકાય ત્યાંથી જ એ મેળવી શકાય છતાં જીવ લોક લજ્જાદી કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી છતાં જીવ લોક લજ્જાદી કારણોને લઈને અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી એ જ જીવનું અનંત અનુબંધી કર્મનું
मूळ छे एज अनंतानुबंधी कर्म मूळ छे समझी ले के जीव के अज्ञान नो आश्रय छोड़तो नथी अने पोते लोक लज्जा दी कारण ने लईने अनंतानुबंधी कर्म बांधे छे बोधामृत भाग 3 अत्र सुधा अत्रांत 1000 ફક્ત વાંચી જાઉં છું ઘણી વાર આપણે બધાએ આ પત્ર વાંચ્યો પણ છે પરંતુ અનુસંધાનમાં છે એટલે વાત કરી નહોતો પૂજ્યશ્રીએ પણ એ જ વાત કરી છે પ્રભુશ્રીજીએ પણ પત્રાવલી 1 અને બીજી જગ્યાએ ઠેર ઠેર જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ પટનામૃત પત્રાંક અમે પત્ર સુધા પત્રાંક 1000 અગાસ્ટ તારીખ 28/7/1953 साठ वर्ष बीच मंगलवार संवत 2009 ओम तत्सत निर्वाण मार्गे सुवाहन जेवा निर्वाण मार्गे सुवाहन जेवा कुसंग कार्यो ए मुकाव नारा सन्मार्ग आपी ए टकाव नारा श्रीमद गुरु छे जगमाहि न्यारा कोई भाई नो पत्र आव्यो छे जो श्री ऊपर अने पोते आज्ञा मंगावे छे સ્વચ્છંદે બધું ત્યાં કરી દીધું છે અને પછી આજ્ઞા મંગાવે છે પૂજ્યશ્રી આત્મજ્ઞાની પુરુષ છે એમનાથી કંઈ અંજાણ હોય નહીં એટલે એમણે લખ્યું કે ગઈ સાલની પેઠે તમને કુસંગનો વળગાળ લાગ્યો છે ગયે વર્ષે પણ હતો અને અત્યારે કારણ કે જીવની અનાદિથી પરિણીતી જ આ છે સ્વચ્છંદે વર્તી કાર્ય કરવા નિર્ણય કરી આજ્ઞા મંગાવો છો તે આગમની વિરુદ્ધ છે જી કોઈને શંકા રહી લખ્યું હોય કે ભાઈ માની લો કે વચનામૃતને આધારે એ વિરુદ્ધ છે તો કોઈ તરત જ આંગળી ઊભી થઈ ગઈ પણ અહીંયા તો લખ્યું કે સ્વચ્છંદે વર્ત્યા છો અને કાર્ય કરવા નિર્ણય કરી આજ્ઞા મંગાવો છો એ આગમની વિરુદ્ધ છે વિતરાગ ભગવંતના માર્ગની વિરુદ્ધ છે પછી તમે કહેતા હોય કે અમે જૈન છે અમે આ છે પેલું છે બધું કરીએ છે ભૂલી જાઓ જુઠ્ઠાભાઈ જીવાને લખું શું લખ્યું ધર્મ સંબંધી તમારા જૈન સંબંધી તમારા ખ્યાલો ભૂલી જજો કે જૈન માર્ગથી જ મોક્ષ છે કે હું જૈન માર્ગથી જ મોક્ષ છે પણ હું જૈન છું એટલે મારો મોક્ષ છે એમ નથી તું ગમે તે ધર્મ માનતો હો તેનો મને કોઈ પક્ષપાત નથી પણ કહેવાનું તાત્પર્ય એ કે જે રાતી આ સંસાર મળ નાશ થાય એને કર્મ નાશ થાય એ ધર્મ એ ભક્તિ અને સદાચારને તું સેવજે સાબરમતી આશ્રમમાં વિનોબા ભાવેને પુષ્પમાળા ગાંધીજીએ વાંચવા ગાંધીજી એક રૂમમાંથી બીજું રૂમમાં જતા હતા અને આ વચન વિનોબા ભાવે વાંચે છે તો કે રાયચંદભાઈ શું વચન લખ્યું છે કે તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને કોઈ પક્ષપાત નથી તો કહેવાનું તાત્પર્ય શું છે કે આ જૈન માર્ગ આ કહે છે કે જે રાહથી સંસાર મળ નાશ થાય એ ધર્મ એ ભક્તિ અને સદાચારને તું સે આમાં આખો જૈન માર્ગ આવી ગયો છે ગાંધીજીએ કહ્યું તો રાયચંદભાઈની ઘણા બહુની સાધના બોલે છે જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે ભલે તમે દેવ ગુરુ સાચા માનતા હો પણ હજી પરમ કૃપાળુ દેવમાં પરમેશ્વર બુદ્ધિ યથાર્થ થઈ જણાતી નથી આપણે ક્યાં છે કે આપણે થર્મોમીટર મૂકીને જોઈ લો કે બ્લડ ટેમ્પરેચર છે આપણું આપણે ધર્મમાં ક્યાં છે તો જોઈ લો તેથી જ્યાં ત્યાં માથા ભરાઈ જાય છે ભલે તમે દેવ ગુરુ સાચા માનતા હો પણ હજી પરમ કૃપાળુ દેવમાં પરમેશ્વર બુદ્ધિ યથાર્થ થઈ જણાતી નથી તેથી જ્યાં ત્યાં માથા ભરાઈ જાય છે આ કડક શબ્દો લખવાનું કંઈ કારણ હશે જાણી આત્મ પરીક્ષા કરી પરમ કૃપાળુ દેવ સિવાય કોઈ ઉદ્ધાર કરે તેમ નથી આ કાળમાં આ પુરુષ સિવાય કોઈ ઉદ્ધાર કરી શકે એમ નથી
એવો દ્રઢ નિશ્ચય કરવા ભલામણ છે જી. આજ પુરુષ મારો ઉદ્ધાર કરી શકે એમ છે, બીજો કોઈ કરી શકે એમ છે નહીં. જ્યાં આત્મજ્ઞાન નથી, આત્મજ્ઞાનની પ્રાપ્તિ નાની પાસેથી થવી જોઈએ સ્વાભાવિક સમજાય છે, તો જ્યાં આત્મજ્ઞાન નથી તે પાણી વગરના કુવા છે. કુવા છે પણ કેવા છે? પાણી વગરના છે. ત્યાં તરીલા ચાકડા લઈને જાઓ. પહેલાના વખતમાં શું છે, ગરગડી લઈને જવું પડતું, ગોળ જેવી લેવી પડે, દોરડું લેવું પડે, તરીલા ચાકડા. એટલે કારણ શહેર વાળાને ખ્યાલ નહીં આવે, પહેલેથી જ ન ખોલેલા એટલે ખ્યાલ નહીં આવે. ગામડામાં રહ્યા હોય તો ખ્યાલ આવે થોડો કે કેમ પાણી કઢાય ને શું થાય. કુવો તે માથે હોય, ઘર અહીંયા હોય તો પાણી કાઢીને લાવવું પડે બેડાથી. અને જ્યાં આત્મજ્ઞાન નથી તે પાણી વગરના કુવા છે, ત્યાં આ ડોલ તરીલા ચાકડા લઈને જાઓ. કુવામાંથી પાણી કાઢવા પ્રયત્ન કરો તો ત્યાં કાદવ સિવાય કંઈ હાથ લાગશે નહીં, અજ્ઞાન સિવાય બીજું કંઈ હાથ લાગશે નહીં, કુસંગ સિવાય બીજું કંઈ હાથ લાગશે નહીં. મહેનત વ્યર્થ જશે. મહેનત કાગળ લખવા વિચાર નહોતો, પૂજ્યશ્રી કહી કાગળ લખવા વિચાર નહોતો, પણ કરુણા મેં પણ એમને એમ માનમાં તમે વહ્યા જશે, એમ વાળી લઈ છે એમને એમ માનમાં વહ્યા જશે. તેને કહેનાર કોઈ ત્યાં નથી એમ જાણી દયાભાવથી કાગળ લખ્યો છે. દયાભાવથી કાગળ લખ્યો છે કારણ કે દયા હંમેશા સંતોષ સાથે જોડાયેલી જ હોય. દયા અને સંતને છૂટી ન પાડી શકો. ખ્યાલ આવ્યો? એક મુનિ ભગવંત હતા ને, એ પાણીમાં વિછુ તળાતો હતો, વિછુને ઉંકીને મૂકે અને આમ એ કરે પણ ડંખ મારે એ પાછો પાણીમાં પડી જાય. આ પેલા પાછો ઉંચકીને મૂકે ને ડંખ મારે છોડી દે. આપણા જેવા કોઈ ઊભા હશે તો કે આ મુનિ ખસરી ગયું લાગે છે, આ કરડે છે, તમને ખ્યાલ નથી આવતો ને આ એ કરે છે પાણી કાઢ. મુનિ મૂકી ગયો એને શા માટે? એ એનો સ્વભાવ નથી મૂકતો. હું મારો સ્વભાવ કેમ મૂકું? મારો દયાનો સ્વભાવ છે એ તિર્યંચમાં છે કે જે ભગ ગણાતા હોય તો એનો સ્વભાવ નથી મૂકતો, તો આપણે આપણે કેમ આપણો સ્વભાવ મૂકીએ? એ જાણી દયાભાવથી કાગળ લખ્યો છે. તેનો સવડો વિચાર કરી નમ્રતા ધારણ કરી, નમ્રતા ધારણ કરી, વિષ દોહાનો વારંવાર વિચાર અનુપ્રેક્ષા કરી. અનુપ્રેક્ષા એટલે ભાવ કરવા, વિચાર કરવા. સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દે છે. સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દે. એ ભાવમાં આત્માને લાવશો કે સદગુરુ સંત સ્વરૂપ અને ભગવાન, આ સદગુરુ અને સંત બધા સરખા છે, અપેક્ષાએ બધા સરખા છે, હું ઠાણાએ ભેદ છે. એ ભાવમાં આત્માને લાવશો અને અન્ય જનોના વ્રતો અને પરમ કૃપાળુ પ્રભુશ્રીજીને હાથે મળેલા વ્રતોમાં આ જમીનનો ભેદ છે તે વિચારી અહીં ગયા તો ત્યાં બી પીછી લાખ્યા પે. ખ્યાલ આવ્યો? જોઈ ગયા જ્યાં જ્યાં જઈ પૂછીએ તો સૌ થાપે અમે. કોઈ કંકુ લાખે કોઈના ઉપર, કોઈ છાંટણા કરે, કોઈ પીછી મારી આપે. અહીંયા તો કહ્યું કે અન્ય જનોના વ્રતો અને પરમ કૃપાળુ પ્રભુશ્રીજીને હાથે મળેલા વ્રતોમાં આ જમીનનો ભેદ છે તે વિચારી, તે વિચારી બાહ્ય આશ્ચર્ય ભૂલી. ગઈકાલે આવી ગયું સમ્યક દ્રષ્ટિમાં ને હજુ પણ આવશે. બીજા ધર્મમાં ગયા હોય
બીજા ધર્મને મેળવવામાં ગયા હોય તો તમને ભક્કો લાગે, તમને આનપાન કરે ને તમને લાગે કે કેટલી શિષ્ટતા છે, કેટલું બધું આ છે તે છે એમ, આ બાહ્ય આશ્ચર્ય છે એમ, આટલો બધો મેળાવડો હોય પણ અનુષ્ઠાનમાં ધર્મ જ ન હોય, આત્મા જ ન હોય. કારણ કે આત્મજ્ઞાની પુરુષ જ આપી શકે આત્મજ્ઞાન, તો બીજું કોણ આપી શકે? એટલે એ કહ્યું કે એ બાહ્ય આશ્ચર્ય ભૂલી ભૂલેલા લોકોની પાછળ ભટકવાનું તજી. કેટલા કડક શબ્દ મૂક્યા છે, આપણને લાગે કે આત્મજ્ઞાની પુરુષ આવા કડક શબ્દ, આ કડક શબ્દ નથી, આમના દયા ભાવના શબ્દો છે. નહીં તો પેલા એમને ખબર છે કે આ મુમુક શું કહેવા છે. એટલે લખ્યું કે બાહ્ય આશ્ચર્ય ભૂલી ભૂલેલા લોકોની પાછળ ભટકવાનું તજી, ઘરે બેઠા બેઠા મંત્રની માળા ગણવાનો પુરુષાર્થ કરશો તો વહેલો નિવેડો આવશે. કોઈને કઈ પૂછવાનું રહે છે? બોધામૃત ભાગ 3 અત્રાંક 1000. ઓમ શાંતિ શાંતિ શાંતિ. તો અહીંયા એના ઉપર વધારે ચર્ચા નથી કરતા. જ્ઞાનની પ્રાપ્તિ જેને ઈચ્છવી તેને જ્ઞાનીની ઈચ્છા એ વર્તુ. જ્ઞાનની પ્રાપ્તિ જોઈએ છે, જ્ઞાની મળી ગયા છે અને જ્ઞાનીની ઈચ્છાએ વર્તવું એમ જીનાગમ આદિ સર્વશાસ્ત્રમાં કહ્યું છે. અને પછી આગળ કહ્યું કે પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિ કાળથી રખડ્યો છે. અલ્પવિરામ નથી મૂક્યું, પૂર્ણવિરામ મૂક્યું છે. આ સેપરેટ આપણને કહ્યું છે કે પોતાની ઈચ્છાએ પ્રવર્તતા અનાદિ કાળથી રખડ્યો છે. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઈચ્છાએ એટલે કે આજ્ઞાએ ન વર્તાય ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી. વચન 5. હવે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કોણ કરી શકે? આમાં બે માર્ગ આપ્યા છે. આજ્ઞા માર્ગ કેવી રીતે તમે પ્રાપ્ત કરી શકો, તો કે આજ્ઞા માર્ગ છે. બીજો ભક્તિ માર્ગ આપ્યો છે, તો કે જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે. તો જ્ઞાનીની આજ્ઞાનું આરાધન કરવા માટે પણ પીઠિકા જોઈએ, કંઈક ભૂમિકા જોઈએ કે હું બસ હવે તમારે શરણે આવી ગયો, તમે મને આજ્ઞા કરો, હું તે પ્રમાણે રહીશ. પણ જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી એની ભક્તિમાં જોડાય. કારણ કે ભક્તિથી હંમેશા લઘુતા આવ્યા કરે, ભક્તિ હંમેશા પ્રધાન પદ પર રહે છે. પછી કહી કે જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી, અમારે તો તમારી કાંઈ જોવતું નથી. નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે, અમારે કાંઈ જોવતું નથી, નમસ્કાર પણ નથી જોવતા. પણ આ તો સહજ સ્વાભાવિક છે કે તેને જેની પાસેથી તમારે પ્રાપ્ત કરવું હોય એનો વિનયાન્વિત ભાવ કરવો પડે, વિનય ભાવ કરવો પડે, એમનું બહુમાન પણ કરવું પડે, નમસ્કાર કરવા પડે. જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી પરંતુ મોક્ષ અભિલાષીને તેમ કર્યા વિના આ નથી, તો પછી ગમે તેટલો ઉપદેશ આપ્યા કરે જ્ઞાની પુરુષ પણ ઉપદેશ પરિણમતો નથી. ઉપદેશ તો ઘણી વાર સાંભળ્યો છે, આપણામાં કેમ પરિણમતો નથી? કારણ કે જ્ઞાનીની ભક્તિ જ્ઞાની ઈચ્છતા નથી પણ ભક્તિ સાચા ભાવે થઈ નથી. પ્રભુશ્રીજીએ સાચા ભાવે કરી તો એમને ઉગી ગઈ, આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. સ્વભાવભાઈ જૂઠાભાઈ જે છે ને, આપણે બી જે કોઈ બેઠા છે જેની સાચી ભક્તિ પ્રગટ છે, કે તન મન ધનની આ એક નિષ્ઠાએ એક જ શ્રદ્ધાએ કહ્યું છે તમને કે 125 ફૂટનો કૂવો તમારા ખેતરમાં ખોદો અને પાણી નહીં નીકળે તો તમે મને કહેજો. પણ આપણને શું છે, કામ માન ને ઉતાવળ. ત્રીજે દિવસે કૂવો તૈયાર થવો જોઈએ એટલે ફટક દિન થવું જોઈએ, એટલે 25 ફૂટ અહીંયા ખોદ્યું, પાણી નહીં નીકળ્યું. પછી બીજો 50 ફૂટ, પાણી નહીં નીકળ્યું. 25 ફૂટ ખોઈ, બીજા 25 ફૂટ નહીં, પથ્થર જ આપણે. પછી તમે મારી પાસે આવો અને કહો કે 125 ફૂટ ખોઈદા, તો કે ખોઈ દઉં, ચાલો બતાવો. જો 5 જગ્યાએ 25 ફૂટ ખોદી દીધા અને તમે કે મેં શું કહ્યું હતું, શું કહી પરમ કૃપા દેવ, મેં શું કહ્યું હતું તમને રમેશભાઈ કે એક જ જગ્યાએ 125 ફૂટ પાણી
ખોદો કુવો અને પાણી નહીં નીકળે તો અમારી પાસેથી લઈ જજો. આ એક નિષ્ઠા નથી થઈ એ પણ આપણા અનંત પરિભ્રમણનું કારણ છે. નાની પુરુષ એક બસ અહીંયા કહ્યું કે એક નિષ્ઠા એ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરીને બસ આમની ભક્તિ કરવી છે, બીજું કઈ કરવું છે નહીં. અને જ્ઞાની ઈચ્છા નથી છતાં મોક્ષ અભિલાષીને તેમ કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી અને મનન તથા નિધિ ધ્યાસનનો હેતુ હતો તો પછી માર્ગ તો બંધ જ થઈ ગયો, પરિણમતો નથી એટલે બંધ થઈ ગયો છે માર્ગ, અને નિધિ ધ્યાસનનો હેતુ થતો નથી. માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ કોણ કહે છે? સત્પુરુષ હોય છે. જ્ઞાની જ્ઞાની કહે છે કે તમે જ્ઞાની પુરુષની ભક્તિ કરો, આગળ આવીને કહે છે કે તમે આમ કરો. કભી આપણને ખ્યાલ આવતો નથી કે જ્ઞાનીની ભક્તિ કરવાનું કોઈ બીજું કહેતું હોય તો સમજ જાય તો શું કે જ્ઞાનીની ભક્તિ જ્ઞાની જ કરવાનું કહે. તમે અમારી ભક્તિ કરો તો મળે, એમને મળે નહીં. આમાં કહેલી વાત સર્વશાસ્ત્રને માન્ય છે, એ ભક્તિ નિરૂપણ કર્યું છે. આમાં એટલે આ જે વચનાવલી કહી છે એમાં બધા શાસ્ત્રો આવી જાય છે. ઋષભદેવજીએ 98 પુત્રને તરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો અને પરીક્ષિત રાજાને સુખદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. અનંત કાળ સુધી જીવ નિચ્છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પણ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતરમુરત 48 મિનિટ નહીં થવા દે. અંતરમુરતની અંદર આત્મજ્ઞાન પ્રાપ્ત કરે, કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે. આટલું બધું જ્ઞાની પુરુષની એ છે. આપણે અનાદિકાળની પરિણતિ છે. આ તો શું છે કે આપણું કોઈ પુણ્ય છે, હતું અને છે, અને આ બે પુરુષો આપણા એમાં આવી ગયા. પ્રભુ શ્રીજી ઓળખાણ કરાવી, પૂજ્યશ્રીએ આજ્ઞા આપી, કેટલાઓને આજ્ઞા આપી અને ભક્તિ અનિજ કરવાની કહી, અને કેટલું બધું થયું ત્યારે કઈ મગજમાં બેસે છે કે આ પુરુષ કહે છે એ વાત કોઈ અંશે તો સાચી છે જ છે જ અને છે જ વાત સાચી છે, એમાં કોઈ મત બે મત નથી. આ કેટલું બધું કર્યું ત્યારે આ જરાક મગજમાં આપણું બેસી ગયું છે કે આ વાત સાચી છે, એટલે આપણે આ ભક્તિ માટે કે આ છે તે છે બધું કર્યા કરી છે. બાકી આ મગજમાં બેસવું અત્યંત મુશ્કેલ. બાળકીને વાત કરો, આ રૂમની બહાર જ જઈને તો બેસે એમ છે નહીં. વિતરાગનો જ માર્ગ છે પણ બેસે એમ છે નહીં. પ્રભુ શ્રીજીનો પૂજ્ય બ્રહ્મચારીજીનો કેટલો ઉપકાર છે કે આપણને આ પુરુષ પાસે જ વળગાડી રાખ્યા ને કંઈ બેસે છે કે જો મોક્ષે જોયું તો આ જ માર્ગ છે, આમ જ કરવું પડશે. બીજું બધું કર્યું અત્યાર સુધી નથી કર્યું એમ છે ને. અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યા અભ્યાસ, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્ય પણ પ્રાપ્ત છે, પણ સત્પુરુષ મળ્યા નથી અને મળ્યા છે તો ઓળખાણ થઈ નથી. અનંતકાળ સુધી પછી કહે કે શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે. પરોક્ષ છે એટલે જીવને યોગ્યતા પ્રાપ્ત કરાવે છે અને પછી જીવને અધિકારી થવા માટે કહી છે. અધિકારી પણ એટલે યોગ્યતા, મુમુક્ષુતા, અને મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ. એટલે પ્રત્યક્ષ જ્ઞાની એટલે જે પુરુષને જ્ઞાન છે એમની આજ્ઞા આરાધવી જોઈએ. અને સજીવન મૂર્તિ હોય પ્રત્યક્ષ તો કોઈ સવાલ છે જ નથી. આ જ્ઞાન માર્ગની શ્રેણી કહી, આ જ્ઞાન માર્ગની શ્રેણી કહી, એ પામ્યા સિવાય બીજા માર્ગથી મોક્ષ નથી. તો એનો અર્થ શું થયો? કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે આ એક જ માર્ગ છે. વસ્તુ જ્યાં હોય ત્યાં જવું, તેને વિનંતી કરવી, તેના ગુણગ્રામ કરવા, તેનું બહુમાન પણ કરવું, વિનયાન્વિત પણ એમના આગળ કરવું, આ બધું કરો તો મળી શકે. પછી કહ્યું કે એ ગુપ્ત તત્વને જે આરાધે છે તે શું કહે છે? પ્રત્યક્ષ અમૃતને, પોતાના આત્માના સુખને, અમૃત સુખને પામે છે અને નિર્ભય થઈ જાય છે અને અભય થાય છે, નિર્ભય થઈ જાય છે. અને પછી કહ્યું કે પાઠાંતરમાં કે જો કે જ્ઞાની ભક્તિ ઈચ્છતા નથી
छता परंतु मोक्ष अभिलाषी ने ते करिया विना मोक्ष की प्राप्ति थती नहीं। आ अनादि काल नु गुप्त तत्व संतो ना हृदय में रहनु हतु ते अमे पाने चढ़ाव्यु छे। अवे तमे मने बताओ केटलु पाने चढ़ाव्यु छे एम गुप्त राखेलु अत्यार सुधी बधाए? तो के बधाए मोक्षे जवु छे। आपणे पाना ऊपर मूको तो कोई दिवस कोई वाचे तो आ मार्ग ने आराधे के अनादि काल थी गुप्त रहेलु आ संतो ना हृदय में रहेलु ए तत्व अमे आजे पाने चढ़ाव्यु छे। आ छे भक्ति मार्ग अमे समझायो छे। आज्ञा ने भक्ति मार्ग थी आ प्राप्त करी शकाय छे आत्मज्ञान अने केवल ज्ञान। એટલે દુઃખ શું છે, કોની પાસે મૂળ કારણ શું છે, કોની પાસેથી આપણે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ એની વિચારણા આપણે કરતા કરતા અહીં સુધી આવ્યા છે। વચનામૃત 394 પાના નંબર 340 કે ભક્તિનું કેટલું પ્રાધાન્ય છે। સૌભાગભાઈને આ ત્રણ પત્રો અઠવાડિયાનો ઉપવાસ પછી તમે મળશે, ચા છોડી દો તો મળશે, આમ કરશો તો મળશે। શું કહ્યું કે તે ભક્તિને વિશે, પરમાત્માની ભક્તિને વિશે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જો જીવને ઉત્પન્ન થઈ હોય છે તો તે ઘણા દોષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે। ભક્તિ થોડી જ પણ નિષ્કામ, નિષ્કામ કઈ નહીં જોઈએ, અને એવી ભક્તિ ઉત્પન્ન થઈ હોય તો ભક્તિ કેટલી ઉત્પન્ન થાય? અલ્પ। અને દોષ કેટલા નિવૃત્ત થાય? ઘણા દોષોની નિવૃત્તિ થાય। આ પરમ કૃપાળુ જેવું લખે છે એટલે એમને બહુ શાંતિથી વાંચવું પડે। તો અલ્પ ભક્તિ કરું આટલું બધું થાય, કેટલો બધો ફાયદો થાય, આટલું જ કરીએ એમાં કેટલો બધો ફાયદો થાય, તો આપણને થાય ને કે હવે વધારે કરવું એમ। અલ્પ એવું જ્ઞાન, હવે જ્ઞાનની વાત કરે છે, આપણે વાત કરીએ છીએ ભક્તિ અને એમની, એવું અલ્પ એવું જ્ઞાન અથવા જ્ઞાન પ્રધાન દશા તે અસુગમ એવો માર્ગ પ્રત્યે, આ માર્ગ કેવો છે જ્ઞાન દશાનો? અસુગમ છે। અને જ્યાં જ્ઞાનની પ્રધાનતા તમે રાખી છે કે ભાઈ અમે પણ જાણીએ છીએ, અમે પણ આ શાસ્ત્ર વાંચ્યા છે, આ બે પ્રકારના અભિનિવેશ છે જીવને, એક તો શાસ્ત્ર અભિનિવેશ અને એક બીજો લૌકિક અભિનિવેશ। શાસ્ત્ર તો અમે વાંચ્યા છે, તમે બોલો ને, એનાથી વધારે તમારા ગુરુ શું કહેવાના હતા? એનાથી વધારે તમારા ગુરુ શું કહેવાના હતા? પરમ કૃપાળ દેવને વિનંતી કરે છે પ્રભુશ્રીજી કે તમે કહેતા હોય તો હું દેવકરણજીને કાલે લઈ આવું, તો કે ના, એમને જ્ઞાનમાં છે, અંતર્યામી છે। અને અહીંયા અમને પૂછે તો એ એમ જવાબ આપે કે તમારા ગુરુ તો શાસ્ત્રથી વિશેષ શું કહેવાના છે, શાસ્ત્ર તો અમે પણ વાંચ્યા છે, અમે પણ જાણીએ છીએ, કે જેનું એક એક વાંચન 6-6 મહિના સુધી તમારા પર અસર કર્યા કરે, આ જ્ઞાન દશા છે। પણ જ્યારે એમને સમજાયું કે આમ થોડા નરમ થયા છે હવે, એટલે પ્રભુસિંહજી કહ્યું કે લઈ આવજો, પણ પાછા જો શાસ્ત્ર અભિમાન ક્યાં રાખે, હું આવું પણ એને નમસ્કાર નહીં કરું,
હું આવું પણ તમારા ગુરુને નમસ્કાર ના કરું. આ બિચારા પ્રભુ શ્રી તો ભોળા ભાળા કઈ લેવા કઈ નહીં, ભાઈ તું ભલે ના કરતો. ખ્યાલ આવ્યો? વધારે આગળ નથી વધતો, પણ ટૂંકમાં આ શાસ્ત્ર જ્ઞાન આપણને ક્યાં લઈ જાય છે? શાસ્ત્ર જ્ઞાન ક્યાં લઈ જાય છે? આપણને ડૂબાડી દે શાસ્ત્ર જ્ઞાન ઘણી વખત જો એના ઉપર આપણને, જો શાસ્ત્ર બરાબર નહીં સમજે ને તો પરમ કૃપાળદેવ કે શસ્ત્ર જેવું બની જાય છે, એ શસ્ત્ર બની જાય છે, શાસ્ત્ર શસ્ત્ર બની જાય છે. એટલે જયકરણજી મુનિને આ શાસ્ત્રના પોતાના એનો અભિનિવેશ ખરો એમ. એટલે પરમ કૃપાળદેવ પત્રમાં લખ્યું કે જ્ઞાન તેજ કે અભિપ્રાય એક જ હોય. જ્ઞાન તેજ આમાં શું છે કે હજાર એક અજ્ઞાનીના હજાર મત અને હજાર જ્ઞાનીનો ખ્યાલ આવ્યો કે જે જ્ઞાન છે એનો અભિપ્રાય એક જ હોય. આને પૂછો જ્ઞાનીને કે ભાઈ મારે મોક્ષ જવું છે તો મારે શું કરો, તમને એ જ કહેશે, આને કહેશો. પણ એક અજ્ઞાની કહેશે કે તમારી પાસે પેન પેપર ને પેન છે, લખો, કારણ કે મારી પાસે 1000 અભિપ્રાય છે. તમને યાદ કદાચ નહીં રહી એટલે પેન ને લખ્યું. તો અહીંયા કહ્યું કે જ્ઞાન તેજ કે અભિપ્રાય એક જ હોય. પરમ કૃપાળુ ઉપદેશ છે એમ આપ્યું છે, નામ ભૂલી ગયો કોઈ સંતનું, કાલે કહીશ. પછી કહ્યું કે થોડો અથવા ઘણો પ્રકાશ, થોડો અથવા ઘણો પ્રકાશ, પણ પ્રકાશ એક જ છે. પ્રકાશ એક જ છે, એમાં ભેદ પાડી નહીં શકો એમ, પણ પ્રકાશ છે ને. પછી જેમ 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 તમે બારી ખોલો તેમ વધારે પ્રકાશ આવતો જાય, બહાર સૂર્ય તપતો હોય તેમ તેમ જ્ઞાન જેટલું નિર્મળ થતું જાય તેમ તેમ ગૂંઠાણા ઉપર ચડતા જાય. પછી લખ્યું કે શાસ્ત્ર આદિના જ્ઞાનથી નિવેડો નથી, શાસ્ત્ર આદિ જ્ઞાનથી નિવેડો નથી, પણ અનુભવ જ્ઞાનથી નિવેડો છે. અનુભવ જ્ઞાનથી નિવેડો છે. પત્રાંક 270. તો અહીંયા કહ્યું કે અલ્પ એવું જ્ઞાન અથવા જ્ઞાન પ્રધાન દશા તે અશુગમ એવા માર્ગ પ્રત્યે, સ્વચ્છંદ આદિ દોષ પ્રત્યે અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે, ભ્રાંતિ પ્રત્યે પ્રાપ્ત કરે છે. પેલોમાં દોષ ટાળે છે. અહીંયા તો અમે સાધના તો જ્ઞાન આની માટેની જ કરીએ છીએ. તો કે જ્ઞાન દશામાં શું થાય છે કે અશુગમ છે, પડવાના ઘણા સ્થાનકો છે, આપણે વિચારીએ પછી. એવા માર્ગ પ્રત્યે, સ્વચ્છંદ આદિ દોષ પ્રત્યે અથવા પદાર્થ સંબંધી ભ્રાંતિ પ્રત્યે કે પદાર્થનો અનિર્ણય, અહમ બ્રહ્માસ્મિ થઈ જાય, અહમ બ્રહ્માસ્મિ થઈ જાય, અમને પ્રાપ્ત થઈ ગયું છે, સ્વચ્છંદ આદિ આવી જાય અંદર, કે શાસ્ત્ર તો અમે પણ જાણીએ છીએ, ઘણું કરીને એમ હોય છે, તેમાં પણ એટલે આ કાળની વાત કરે, તેમાં પણ આ કાળને વિશે તો ઘણા કાળ સુધી. હવે આપણને આ પ્રમ કૃપાળદેવ માર્ગની દેણ કરી રહ્યા છે કે અમે તો આ કાળમાં છે પ્રભુ, અને અમારે છૂટવું છે તો અમારે શું કરવું. તેમાં પણ આ કાળને વિશે તો ઘણા કાળ સુધી, એટલે કેટલા કાળ સુધી? તો કે જીવન પર્યંત પણ જીવે ભક્તિ પ્રધાન દશા આરાધવા યોગ્ય છે. એટલું સુંદર વચન મૂક્યું છે કે તેમાં પણ ગૂંચવા નહીં દે, તેમાં પણ આ કાળને વિશે તો ઘણા કાળ સુધી જીવન પર્યંત પણ જીવે ભક્તિ પ્રધાન દશા આરાધવા યોગ્ય છે એવો નિશ્ચય કોણે કર્યો છે? શ્રી એવો નિશ્ચય જ્ઞાનીઓએ કર્યો જણાય છે. આવો નિશ્ચય જ્ઞાની પુરુષોએ કર્યો જણાય છે. અહીંયા સુધી આ પેરેગ્રાફમાં પરમ કૃપાળદેવે અત્યાર સુધી આ વચનમાં અત્યાર સુધીના જે જ્ઞાની થઈ ગયા અને એ લોકોનો જે અભિપ્રાય છે, એ લોકોનો જે મત છે, એ લોકો જે નિશ્ચય કર્યો છે તે વાતને બરાબર શબ્દમાં મૂકી અને પછી કૌંસ મૂક્યો છે, જોયું? પછી કૌંસ મૂક્યું છે પૂર્ણ વિરામ કરીને, કે પછી એમ લખ્યું કૌંસમાં કે અમને એમ લાગે છે, અને પછી અલ્પવિરામ મૂક્યું, ના એમને એમ જ છે નહીં, અલ્પવિરામ મૂક્યું, કારણ કે આ તો એની વેચવા દે. અને એમણે અલ્પવિરામ મૂક્યું
કે અમને એમ લાગે છે અને પછી એમનો અભિપ્રાય જણાવે છે અને એમ જ છે. અમને એમ લાગે છે અત્યાર સુધી એમણે જ્ઞાની પુરુષોના નિશ્ચય એમનું જે કંઈ નિશ્ચય કે જે કંઈ અભિપ્રાય હોય મત હોય તે બધું જણાવ્યું અને પછી કૌંસમાં લીધું કે અમને એમ લાગે છે. તો કે શું લાગે છે? અને એમ જ છે. આ તો એમની માર્ગ દેવાની એટલી બધી સુંદર શૈલી છે. એમ તમે વાંચો તો ખ્યાલ આવે કે શું માર્ગ આપી રહ્યા છે. અમને એમ લાગે છે, કૌંસ અલ્પવિરામ મૂકી દીધું, શું લાગે છે પ્રભુ? અને એમ જ છે. અને એમ જ છે. ભક્તિ પ્રધાન દશામાં જ રહો તમે. અને એમ જ છે. કેટલી બધી સચોટતા કરે છે વચનની નાની પુરુષો સાથે. અમને એમ લાગે છે અને એમ જ છે. અને એમ જ છે. અને એમ છે એમ નહીં, એમ જ છે. પ્રધાન ભક્તિ પ્રધાન દશામાં જ રહો એમ. એટલે પરમ કૃપાળુદેવ આજે ભક્તિ માર્ગની ઉત્કૃષ્ટતા બતાવી છે. આ નિસંગ વચન મૂક્યા છે. પછી લખી પોતાનો જે અભિપ્રાય જણાવ્યો છે ને એને જ મૂકીને નિશ્ચયાત્મક કર્યો છે કે આ ભક્તિ પ્રધાનતા હોય છે. ભક્તિથી જીવમાં લઘુતા આવે. લઘુતા જો જીવમાં આવે તો જ્ઞાની પુરુષોનો ઉપદેશ ઠરે, એના ઉપર વિચાર થાય, પરિણમન થાય. અને પરિણમન થયું તો દૂધમાંથી દહીં થઈ ગયું, અજ્ઞાનમાંથી જ્ઞાનમાં પરિણમી ગયું છે. જ્ઞાની પુરુષના વચનો એવા છે. એટલે પરમ કૃપાળદેવની આત્મદશા કંઈ ઓર છે. સમજવું અત્યંત કઠિન છે. આપણે માટે સમજવું અત્યંત કઠિન છે. વચનામૃત 693. ત્યારે ભક્તિની જ વાત કરીએ છીએ તો 2 મિનિટ. વચનામૃત 693. જેને મૃત્યુની સાથે મિત્રતા હોય, સાંભળજો, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહીં જ મરું એમ જેને નિશ્ચય હોય. આ 3માંનું છે કોઈ આપણી પાસે તો અહીંયા વાંચન બંધ કરીએ. લખે શું લખે? જેને મૃત્યુની સાથે મિત્રતા હોય. મિત્રતાની વાત કરો છો? અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય. પરીક્ષિત રાજાને પૂછી આવજો. બધા પ્રયત્ન કરે ને એની પાસે તો રાજા હતા, બધી વ્યવસ્થા. આપણી પાસે કંઈ છે નહીં, ક્યાં ભાગી છૂટી શકશે? હમણાં $1 મિલિયન બેલ મૂકવા કહે તો આપણે ક્યાંથી પૈસા લાવવા? અહીં તો કહ્યું કે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા કહ્યું હું નહીં જ મરું. કોઈ અમરપટ્ટો લઈને આવ્યું છે? બાળકાય કૂંપણ સમાન, યૌવન પાન સમાન, પાકું પાન જરા સમય, મરણ ભાય રમાન. કોઈ ઘર ભવિષે મરે, મરે જન્મતા કોઈ, બાળપણામાં પણ મરે, યુવાન મરતા જો. નિયમ નહીં વર્ષો તણું, મરણ અચાનક થાય, એક નિયમ નક્કી કરો, જન્મે તે મરી જાય, જન્મે તે મરી જાય. તો આપણે કોઈને પૂછવા જવાનું નથી કે આપણે કોઈ દિવસ ભાગી છૂટી અને છે ને નહીં નાઠાનો લાભ કોઈ જગ્યાએ છૂટી એમને થઈ શકે. એ ભલે સુખે સુએ, પણ આપણે સુખે સુએ છે કે તે વિચાર કરી દો. ઉઠાડો આપણે ઘણી વાર તો બેને બાનું ખોલવું પડે કે ઉઠો આવે, કારણ કે એ ક્યારે ન ઉઠીને ભક્તિ કરતા હોય. આપણે સુતા હોય આપણને ખાતરી છે કે આ 3 એ 3 આપણને માન્ય છે, તો જ સુખે સુતા હોય. એને તો કહે તે ભલે સુખે સુએ, એમ ભલે શબ્દ મૂક્યો છે, કારણ કે કોઈ વાંધો નહીં મળે. શ્રી તીર્થંકર 6 જીવની કાય અધ્યયન આવે. 3 વસ્તુ આપણને વળગેલી છે તો એનાથી બચવા માટે આત્માની શ્રદ્ધા થાય તો પછી આપણે કહીએ કે મૃત્યુનો અમને કોઈ ભય નથી, ગમે ત્યારે આવે અમે તૈયાર છીએ.
जीवन में मरण तो आवे एक ज वार, पण कायर जीव ने भड़कावे बहुवार। सुरवीर सामा जाय छे बोलावे बहुवार, सदगुरु शरण ग्रही ने सदा रहे तैयार। तमे आवो एटली वार छे, अमारे कोई सवाल ज नथी। आपणे त्रणे त्रण मान्य छे, सदगुरु शरण ग्रही ने सदा रहे तैयार। तो केवी रीते तमे तैयार थाओ, तो त्रण मार्ग आप्या छे अने पछी एमणे समझायुं छे अने आपणा पर छोड़ी दीधुं नथी के तमे आ मार्ग लो। આપણે નિર્ણય નહીં કરી શકીએ એટલે માર્ગ પણ એમણે બતાવ્યો છે। પહેલો જ્ઞાન માર્ગ દુરારાધ્ય છે, પરમ અવઘાડ દશા પામ્યા પહેલા તે માર્ગે પડવાના ઘણા સ્થાનક છે। પરમ અવઘાડ દશા એટલે ઘણી ઊંચી ભૂમિકા, 12માં ક્ષીણ મોહગુણ સ્થાનક સુધીની ભૂમિકા, કેવળ લગભગ ભૂમિકા, આ પરમ અવઘાડ દશા। એ પામ્યા પહેલા તે માર્ગે પડવાના એક સ્થાનક છે, બે સ્થાનક છે, ઘણા સ્થાનક છે। આગળ પણ 394માં એ જ વાત આવી। તો આ જ્ઞાન માર્ગ તો પરમ અવઘડ દશા એટલે કે આટલી ઊંચી દશા પામ્યા પહેલામાં પડવાના ઘણા સ્થાનક છે, એટલે દીવાદાંડી રૂપે એમણે આ મૂક્યા છે કે વચ્ચે ઘણા દોષો આવે અને મારા ભાઈ એટલે ઊંચે ચડેલા નીચે ગબડી પડ્યા, અમે જોયા છે ગબડી પડાશે, પ્રલોભનો રસ્તામાં ઘણા આવે છે। પ્રલોભનો રસ્તામાં ઘણા આવે છે, બે જ મિનિટ। વિશેષ ઊંચી ભૂમિકાને પામેલા મુમુક્ષુઓને પણ સત્પુરુષ 813 ઉપરની ભૂમિકાઓમાં પણ અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વાસનાનું સંક્રમણ થઈ આવે છે અને આત્માને વારંવાર આકુળ વ્યાકુળ કરી દે છે। વારંવાર એમ થયા કરે છે કે હવે ઉપરની ભૂમિકાની પ્રાપ્તિ થવી દુર્લભ જ છે અને વર્તમાન ભૂમિકામાં સ્થિતિ પણ ફરી થવી દુર્લભ છે। ઊંચી ભૂમિકાએ ચડી ગયા હોય તો પણ જીવને પડવાના ઘણા સ્થાનકો છે। આ તો જ્ઞાન માર્ગની જ અહીં તો વાત કરે છે, અહીં તો સામાન્ય રીતે વાત કરી છે કે જીવને ઘણા પડવાના સ્થાનકો છે, એમ ઘણા સ્થાનકો છે જીવને પડવાના। મોહનીયનું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે। 746 મોહનીયનું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે। મોહનીએ મહામુનિશ્વરોને પણ પરમા તેના પાસમાં ફસાવી અત્યંત રિદ્ધિ સિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે। શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવીને રખડાવ્યા છે। ઊંચી ભૂમિકા પરથી, આટલી ઊંચી ભૂમિકા પરથી પણ પડી જાય છે, આટલી ઊંચી ભૂમિકા પર ચડ્યા, તો આ તો જ્ઞાન માર્ગની વાત કરે કે આટલી ઊંચી પરમ અવઘાડ દશા પામતા પહેલા આ દશા આવી છે તો કોઈ સવાલ નથી, પણ એમાં પડવાના ઘણા સ્થાનક છે। પહેલું કે સંદેહ, તો કે જ્ઞાન માર્ગમાં શંકા ઉત્પન્ન થાય, જ્ઞાન માર્ગમાં શંકા ઉત્પન્ન થાય, પદાર્થનો અનિર્ણય થઈ જાય કે આમ હશે કે આમ હશે, આ શાસ્ત્રમાં તો આમ વાત કરી છે અને આ શાસ્ત્રમાં આમ કહી છે ને આ ભાઈ તો આમ કહી છે, એટલે જીવ સંદેહમાં આવી જાય, શંકામાં આવી જાય છે, કારણ કે માર્ગ લીધો છે જ્ઞાનમાં, અને ભક્તિ ન હોય તો જીવ ઉપર ચડેલો પણ પડે। કારણ કે જ્ઞાનનું કામ શું છે? તમને માન આપવાનું, અને માનનું કામ શું છે? તમને નીચે પડવાનું। જોઈ ગયા પછી કે વિકલ્પ, એના ઉપર વિકલ્પ આવે એમ કે આ પ્રભુએ આમ કહ્યું છે પણ મને આમ થાય છે, કે આમાં આમ કહ્યું છે ને આમાં આમ થાય છે। તો મહાવીર ભગવાનના વખતના 7-8 નિર્ણયો થયા આ અવસર ઘણી કાળમાં, એમાં ઘણા એમાંના મહાવીર ભગવાન વખતે થયા। એક મુનિ એ રીતે નિર્ણય હતા, પોતે ભગવાન મહાવીરનું વચન નહોતા માનતા, ગઈકાલે આપણે જોઈ ગયા તેમ જમાલીના વાત કરી
वेद मुनि भगवान कहे के एक समय में उपयोग एक होय तो ये मुनि शू कहे कि हूँ नदी में चालू छू तेरे पग में ठंडक लगे અને માથામાં ટાલ છે એટલે ગરમી લાગે છે તો કે ભગવાનનો વચન સાચા નથી ભગવાન કહે છે કે આત્માનો ઉપયોગ એક સમય એક જ હોય છે આ નિન્હવી કહે કે હું પાણીમાં ચાલુ છું ત્યારે પગ ઠંડા હોય છે અને માથે ગરમી લાગે છે પણ એક સમયનો ખ્યાલ નથી તો પણ આપણે અસર આનાથી વિકલ્પ થાય છે એટલે ભગવાનના માર્ગથી આપણે ઊંધા ચાલી જઈએ છીએ પણ ભગવાન ભલે કહેતા હોય પણ મને ખબર પડે છે ને કે આ ઠંડો પાણીમાં હાથ મૂક્યો છે ને અહીંયા ગરમમાં મૂક્યો તો બંને અનુભવ થાય છે એક સમયનો આપણને ખબર નથી ઓમ તત્સત મોક્ષે જવું હોય તો ઓમ તત્સત ગૌતમ સ્વામી ચાર જ્ઞાનના ધણી માયુર ભગવાન કેવળ જ્ઞાની તીર્થંકર તો ચાર જ્ઞાનના ધણી છે આપણે તો મતિ જ્ઞાન પણ અત્યંત મલિન છે ગૌતમ સ્વામી પૂછે કે પ્રભુ મારું જ્ઞાન કેટલું ગૌતમ તું પૂછ માં તો કે ના કહો તો ખરો મારું જ્ઞાન કેટલું તો કે આ જગતી તળ પર નાનામાં નાનું પક્ષી સ્વયંભૂ રમણ સમુદ્રમાંથી એની ચાંચમાં પાણી લઈ આવે ગૌતમ એટલું તારું જ્ઞાન તો પછી તમારું કેટલું તો કે સ્વયંભૂ રમણ સમુદ્ર જેટલું તમારું કેટલું તો કે સ્વયંભૂ રમણ સમુદ્ર છે આ કેવળ જ્ઞાન છે તો ત્યાં સુધીના બધા પણ ગૌતમ સ્વામી તો ગૌતમ સ્વામી હતા અહીંયા કારણ કે ગૌતમ સ્વામીએ ભગવાનને આશરે 36,000 પ્રશ્નોની જડી વરસાવી છે ભગવતી સૂત્રમાં 12 અંગમાં ભગવતી સૂત્રમાં 5મું અંગ ભગવતી સૂત્ર છે 36,000 પ્રશ્નો સ્વચ્છંદતા પોતાની મતિકલ્પનાથી સ્વચ્છંદતા આપણને ગમ્ય છે અત્યાર સુધી પોતી મતિકલ્પનાથી આપણું ચાલે તો આપણે નમસ્કાર કરીએ નહીં આપણું જ્યાં સુધી ચાલે ત્યાં સુધી આપણે સ્વચ્છંદથી જ વર્તીએ એમાં કોઈ સવાલ છે જ નહીં એમ આપણે ભલે કહેતા હોય કે આપણે આજ્ઞામાં છીએ પણ અત્યાર સુધી જીવ સ્વચ્છંદ અને સ્વચ્છંદનું કામ શું જેમ માનનું કામ ઉપર ચડાવવાનું પછી નીચે પડે સ્વચ્છંદનું કામ શું જીવને ફેરવવાનું સ્વચ્છંદને લઈને જીવ રખડે મોટામાં મોટો જો આ દોષ હોય તો સ્વચ્છંદ છે વચનામૃત 437 એટલે એ પોતાની મતિ કલ્પનાથી માની લઈ કે મને જ્ઞાન ઉપજી ગયું છે એટલે શું થાય આગળ સ્વચ્છંદને આ લઈને પછી અતિ પરિણામી પણ છે નહીં પણ માને કે મને જ્ઞાન થઈ ગયું છે છે નહીં અને માને છે એ અતિ પરિણામી પણ થઈ ગયું છે અતિ પરિણામી પણ થઈ ગયું એટલે જ્ઞાન પ્રગટ્યું નથી છતાં માને કઈ પરિણમ્યું નથી દશા કઈ છે નહીં મતિ જ્ઞાનના કોઈ ઠેકાણા નથી મનનું ઠેકાણું નથી એમ મનડું કિ મહીન બાજે હો કુંતો જીના મનડું કિ મહીન બાજે જીમ જીમ જતન કરીને રાખું તિમ તિમ લઘુ ભાષે મુક્તિ તણાય વિલાસિત પિયા મુક્તિ તણાય વિલાસિત પિયા નાનન ધ્યાન અભ્યાસે વયરીડું કાઈ ચિંતવે વયરીડું કાઈ એહું ચિંતે નાખે અવળે પાસે ઓ કુંતુ ચિન મનડું કે મહીન બાજે આ કોણ કહે છે યોગેશ્વર આનંદ જેને કોઈ સંસાર એ નહોતી વૈરડું એટલે વેરી કોણ છે આપણો વિચારો આપણો વેરી કોણ છે મન છે અને જ્ઞાનના ધ્યાનના અભ્યાસે જ્ઞાનથી એમ કહે કે મુક્તિ તળા અભિલાષી બધા નીકળ્યા કે અમે જ્ઞાન ધ્યાન કરીને આત્મજ્ઞાન પ્રગટ કરશું પણ મનના ઠેકાણા નથી પછી ધ્યાનની ક્યાં વાત કરો છો ધ્યાનમાં બેઠા છો ને ફરી આવો છો વગર ટિકિટે ક્યાં ક્યાં ફરી આવો છો વિચાર કરો
આ મન કેવું છે? કુંતુ જીનેશોને જ આ પદ સમજાઈ જાય ને આપણને. આનંદગંજી મહારાજે કેવું કર્યું કે આમ હું માનું નહીં, મારું કરો તો હું માનું કે તમારું થયું છે એમ. આ કોણ છે, કઈ છે? યોગેશ્વર આનંદગંજી. કેટલી ઊંચી આત્મદશા, તીવ્ર જ્ઞાન દશા હતી પરંતુ પડે. એટલે વૈરડુ એટલે આ વેરી કોણ છે? તો કે મન અવળે પાસે નાખે, જ્ઞાન જ્ઞાનથી અભિમાન આવી જાય, અને અભિમાનનું કામ જ એક છે પછડાટ આપતી જીવનું. એટલે અહીંયા લખ્યું કે એ આદિ કારણોને લઈને જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે, અથવા જીવને ઉર્ધ્વ ભૂમિકા થવા દેતા નથી. ઉર્ધ્વ ભૂમિકા થવા દેતા નથી. પછી લખ્યું ક્રિયા માર્ગે. તો કે ક્રિયા માર્ગ તો ક્રિયા તો અમે પણ કરીએ છીએ. તો પછી ક્રિયા માર્ગે શું થાય છે? અસત અભિમાન આવી જાય છે જીવને, જે અમારા જેવી કોઈ પૂજા ભણાવી નહીં કરાવી શકે. આ સ્નાત્ર પૂજા તો અમે જ કરાવીએ, આ સ્નાત્ર પૂજામાં આમ કરવું જોઈએ, આ પ્રતિક્રમણ, આ સામાયિક, આ પૂજા, પૌષદ, આ બધું શું છે? ક્રિયા માર્ગ છે. કોઈ નિષેધ નથી, પહેલેથી આપણે કહેતા કોઈ નિષેધ નથી એમ. પણ અહીંયા દીવાદાંડી આપે છે એમ કે એ માર્ગમાં અસત અભિમાન આવી જાય છે, અવળું અભિમાન આવી જાય છે. નથી છતાં એનું અવળું અભિમાન આવી જાય છે. એટલે મોટે ભાગે તમે જુઓ સંપ્રદાયમાં ક્રિયા હોય, કંઈ જાપ હોય, સામાયિક હોય, પૂજા હોય, પ્રતિક્રમણ હોય, અને આ બધું આપણે કરી લીધું કે હવે ચાલો ધર્મ થઈ ગયો ઘરે જઈએ. અસત અભિમાન આવી જવાનું કારણ છે. વ્યવહારનો આગ્રહ, વ્યવહારનો આગ્રહ થઈએ. ઘણી વાર જોયું છે વચનામૃત 702 વિધિ નિષેધનો આગ્રહ, કે તમને 5 નાળિયેર લાવવાના ચાહેલા પૂજા માટે, તમે 2 લાવ્યા, બીજા કોઈને મોકલો લેવા માટે. આ છે તે છે, આમ જ થાય, આમ જ આ થાય, આનો આગ્રહ થઈ જાય, જે અનુપચંદભાઈના પત્રમાં પરમ કૃપાલુએ દર્શાવ્યો છે. સિદ્ધિ મોહ, સિદ્ધિ મોહ આવે કે મને કોઈ સિદ્ધિ, રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ પ્રગટે, મને કોઈ સિદ્ધિ મોહ એટલે શું? કે મને કોઈ રિદ્ધિ સિદ્ધિ પ્રગટે અને અમે પણ ચપટી ખોડીએ અને ખડખડ ખડખડ ખડ પડવા માંડે. કહ્યું મુનિને, રિદ્ધિ સિદ્ધિ પ્રગટ છે એમાં કોઈ સવાલ નથી, પણ એને એમાં દ્રષ્ટિ ના કરશો. અહીંયા તો શું આમાં ક્રિયા માર્ગમાં આવે, કારણ કે આ તો અનુભવીના વચન છે, કોઈ સામાન્યના વચન નથી. પછી પૂજા સત્કાર આદિ યોગ, માન મોટાય પોષાય આ બધું થાય એમાં. પૂજા પેલા આવે છે, ભાઈની જગ્યા આપો, એ પૂજા કરાવવાના છે, આ કરાવવાના છે, પેલું કરાવવાનું છે. પૂજા સત્કાર આદિ એટલે માન મોટા એમ. પોતાની જીવને માન તો ગમે જ છે, જીવને માન કોને નથી ગમતું? બધાને ગમે છે આગલી ખુરશી પર બેસવાનું, ચાલે એવું. એટલે પ્રભુશ્રીજીએ કહ્યું રણછોડભાઈ જેવા રણછોડભાઈને કે આપણા ઘણા ઉપકારી છે, આપણે એમના ઋણી પણ છે કે પ્રભુશ્રીજીને જૂનાગઢથી લાવ્યા. પણ એમને કહ્યું, કારણ કે એમને તો જ્ઞાન આપવું હતું એમને, એટલે ટૂંકમાં એમને માર્ગ પર લાવવા હતા. કે રણછોડભાઈ જ્ઞાન થયું હોય તો કહેજો, ગલગલિયા થાય છે. કારણ કે એમને શું કહ્યું કે પ્રભુશ્રી કે આ મારા ચિત્રપટો છે ને એ તમે બધાને આપજો. એટલે પ્રભુશ્રીજીને થયું કે આને થોડુંક લાગે છે, એને થોડુંક માન મોટાઈ આવી છે. એટલે પૂછ્યું, સીધું જ પૂછી લીધું કે જ્ઞાન થયું હોય તો રણછોડભાઈ કહેજો. રણછોડભાઈ તો ઘણા આકા મુમુક્ષુ થતા, કે પ્રભુ નથી થયું એમ. એમને તો ખબર છે એમ કે આ અંદર એ કરે છે, ત્યારથી વિસરી. પછી કહ્યું કે ભક્તિ માર્ગ. અને પછી આ દૈહિક ક્રિયામાં આત્મનિષ્ઠા કેટલી વધે, તે આત્મ અવસ્થાની કેટલી સ્વસ્થતા રહે. ચોખા અહીંયા મૂકો, સોપારી અહીંયા મૂકો, સવાર ઉપયો છે, આ બધું દૈહિક ક્રિયા થઈ જાય છે. કોને માટે કરે છે? અનુષ્ઠાનમાં કોણ છે? આત્મા. પણ આત્મા તો વિચારો કઈ યાદ પણ આવતો નથી આમાં બધું. એટલે ટૂંકમાં દૈહિક ક્રિયા કરો છો તમે, પૂજા સત્કાર આ કરો છો,
तो એમાં જો તમારો લક્ષ હોય એમાં જો તમારો આત્મા સંકળાયેલો રહેતો હોય તો એ ક્રિયા તમારી સફળ છે. પ્રથમ જ્ઞાન ને પછી ક્રિયા. કોઈક મહાત્માને વાત કરતા સામા જ્ઞાન માર્ગમાં સામા ક્રિયા માર્ગમાં કોઈક જ મહાત્માને વાત કરતા, કારણ કે મહાત્મા લખ્યું છે આત્મજ્ઞાની પુરુષ, એને આ જે દોષો લખ્યા છે એ દોષો થવાના ઓછા સંભવ રહે કે ના બને. આત્મજ્ઞાની પુરુષ છે એટલે જાગૃત રહે, હંમેશા જાગૃત રહે એમ. એટલે એમણે લખ્યું કે કોઈક મહાત્માને વાત કરતા ઘણા વિચારવાન જીવો હોય, એટલે આપણા જેવા જીવોએ ભક્તિ માર્ગનો તે કારણ કારણથી આશ્રય કર્યો છે, તે જ કારણોથી. એટલે ઉપર પડવાના ઘણા કારણો છે અને એ જ કારણોને લઈને ભક્તિ માર્ગનો આશ્રય કર્યો છે અને આજ્ઞા આશ્રિતપણું અને પરમ પુરુષ સદ્ગુણને વિશે સર્વાર્પણપણું સ્વાધીનપણું શિરમાન્ય દીઠું છે. એને શિરમાન્ય કીધું છે કે તમારી આજ્ઞા ઓમ તત્ સત માથે ચડાવી છે બસ. અહીંયા કહ્યું કે આજ્ઞા આશ્રિતપણું આજ્ઞાંકિતપણું અથવા તો પરમ પુરુષ સદ્ગુણને વિશે સર્વાર્પણ સ્વાધીન પણ, બસ તમારે શરણે છે પ્રભુ, તમે જે કરો તે અમને માન્ય છે, બસ અમારે શરણે બેઠા છે. જેમ પોપટલાલ ભાઈ મોહકચંદભાઈ અમદાવાદના હતા, એમને પૂછ્યું કે પોપટ અમને જ્ઞાન છે, ગૃહસ્થને જ્ઞાન હોય? તો કે હા પ્રભુ ગૃહસ્થને જ્ઞાન હોય. અમને જ્ઞાન છે એમ તમને ખાતરી છે? તો કે હા પ્રભુ. અમારાથી તમારું કલ્યાણ થશે એમ તમને લાગે છે? તો કે હા પ્રભુ. ન થાય તો પોપટભાઈ કે એક ભાવ તમારે નામે, તમારે નામે જ મૂકી દીધો છે. તો પરમ કૃપાળુ શું કહ્યું, અમારે કોઈને ભાવ ફેરવવા નથી, અમારું કામ તો ભાવના આટા ફેરવવાનું છે. જ્ઞાની પુરુષોનું કોઈ દિવસ તમને સંસારનો માર્ગ નહીં બતાવે. તમે એમના પત્રો વાંચો ને તો એ કહી દીધું હોય કે આ બધું અમને સોંપી દીધેલું છે, એની મેરે કરશે. પછી આના લગ્ન હોય કે પેલાના લગ્ન હોય કે પેલાના લગ્ન હોય, કોઈ કે કોઈ બી પ્રસંગ હોય, તો ટૂંકમાં આમ સ્વાધીન પણ હોય છે કે પ્રભુ ના થાય તો ભલે, પણ એક ભાવ તમારે નામે મૂકી દીધો છે, બસ હવે મારે બીજું કઈ સાંભળવું છે જ નહીં. તો પરમ કૃપાળુ દેવ કહે કે અમારે કોઈને રખડાવવા નથી, અમારે કોઈને રખડાવવા. અને તેમજ વર્ત્યા છે તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ. કેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ? કે આત્મજ્ઞાનીનો યોગ પ્રાપ્ત થવો જોઈએ. જેને આત્મજ્ઞાન પ્રગટ છે, આત્મજ્ઞાની પુરુષ છે, એવો યોગ પ્રાપ્ત થવો જોઈએ. નહીં તો શું થાય, જેનો એક સમય માત્ર પણ ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા વિશેષ મૂલ્યવાન છે એવો મનુષ્ય ભાવ અને પરમાર્થને અનુકૂળ બધા જ યોગ સંપ્રાપ્ત છે આપણી પાસે, બધા જ યોગ સંપ્રાપ્ત છે. કેટલી વાર આપણે વાત કરી, મનુષ્ય પણ છે, વિતરાગનો માર્ગ છે, વીર ભગવાનનું શાસન છે, પરમાત્મા સ્વરૂપ સદગુરુ છે, ઓળખાવનારા પુરુષ છે, ભક્તિ કરાવનારા પુરુષ છે, કોઈ પણ જાતની બીજી તકલીફ નથી, ખાવા પીવાની આજીવિકાની કે ઉંમરની કે કોઈ મહારોગનું આવરણ નથી કે કોઈ પણ જાતની તકલીફ નથી, આ બધું જ વસ્તુ છે. અને જો આ તથાપિ તેવો યોગ પ્રાપ્ત થવો જોઈએ, અને સદગુરુ મળવા જોઈએ, નહીં તો ચિંતામણી જેવો જેનો એક સમય છે. સમયની કિંમત શું કરી? ચિંતામણી જેવો જેનો એક સમય છે એવો મનુષ્ય દેહ ઉલટો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ છે. કોઈને પૂછવાની જરૂર છે? કેટલા સ્પષ્ટ શબ્દમાં માર્ગની દેણ કરી છે. ભક્તિ માર્ગ પ્રધાન છે અને તે પણ સદગુરુ પાસેની હોવી જોઈએ ભક્તિ. ઘણા પ્રકારના મનન પછી અમે દ્રઢ નિશ્ચય કર્યો છે કે ભક્તિ એ સર્વોત્કૃષ્ટ માર્ગ છે અને જો સત્પુરુષના ચરણ કમળ સમીપ રહીને કરવામાં આવે તો મોક્ષ આપી દે એવો
भूतल भक्ति पदार्थ मोटो ब्रह्म लोक नहीं रे पुण्य करी अमरावती पाम्या अंते अंत्य लाख चौरासी रे भक्ति भूतल भक्ति पदार्थ मोटो अंते चौरासी छे बधु करियो अंते भक्ति कने पुण्य मळे એટલે અમરાવતી એટલે વેદકમાં સ્વર્ગલોક કહેવાય. પાછું પુણ્ય ખલાસ થયું એટલે ચાલો પાછું પાણી ભરવા, ચાલો થોડું મેળવી લાવીએ, એટલે ચક્કર તેને તે જ રહ્યું છે. આ ક્રિયા માધ્યમ, આ અહીંયા પરમ કૃપાળુ કોઈક જ મહાત્માને વાત, કોઈક મહાત્માને વાત કરો એમ. કારણ કે જો મહાત્મા છે આત્મજ્ઞાની, એને પૂરેપૂરી ખબર છે, સમ્યક દ્રષ્ટિ જોઈએ એટલે પડે નહીં એમ. પણ બધા સમ્યક દ્રષ્ટિ બેઠા છે અહીંયા તો કે ના, તો પછી કહ્યું કે વિચારવાન જીવોએ તેથી કરીને ભક્તિ માર્ગનો તે જ કારણ છે, કારણ કે આપણે કરવું નથી. બહુ અત્યાર સુધી પડ્યા, ખ્યાલ આવ્યો, પણ હવે પડવું નથી. હવે પરમ કૃપાળુ જડિયો રે ચિંતામણી વાતે ચડિયો રે તો હવે ઉણપચન સામી રે પુરુષાર્થ માત્ર કરવાની રે પુરુષાર્થ માત્ર કરવાની રે તો કરવા મંડી પડવું રે મુક્તિ સોપાને ચડવું રે પતિ પરમ કૃપાળુ મારા રે પતિ પરમ કૃપાળુ મારા રે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. તો વિચાર કરવા માટે શું કરવું, તો કે કેમ નથી થતો, તો કે સત્સંગ અને અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત માત્ર સંશય નથી. તો કે પ્રભુ મારે કેમ કરવું, આત્મજ્ઞાન તો પ્રાપ્ત કરવું છે, આત્મજ્ઞાન પ્રાપ્ત થાય તો મારા સર્વ ક્લેશ અને સર્વ દુઃખ મટી જાય. તો પ્રભુ માર્ગ આપે છે કે આ બે વિરોધી બળ છે, તો કે આરંભ પરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત પ્રસંગનું બળ ઘટે છે. તો આરંભ પરિગ્રહ ઓછો કરી દે, બંધ કરી દેવાનું કહ્યું નથી. એટલે આગળ કહ્યું કે સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે, અને જેમ જેમ સત્પુરુષના સત્સંગ વચનો જ્યાં વંચાતા હોય કે સત્પુરુષ હોય તેનો સમાગમ, સત્પુરુષોના વચનનું પરિચર્યન, સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે એમ. અને અસત્સંગનું બળ ઘટવાથી શું થાય છે, અલ્પ આરંભ અને અલ્પ પરિગ્રહ કરવાથી જીવને વિચાર કરવાનો અવકાશ મળે છે. સાનો વિચાર કરવાનો, આત્મવિચાર કરવાનો. આત્મવિચાર ક્યાંથી આવ્યો, સત્સંગમાંથી, અને આરંભ પરિગ્રહમાંથી સમય આવ્યો છે. સત્સંગમાંથી સાને વિચારવાનું છે તે વચન મળ્યા છે, આરંભ પરિગ્રહમાંથી ઓછું કીધું એટલે સમય મળ્યો છે. આ બંનેનો મેળાપ થયો. તો અહીંયા કહ્યું કે આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે, આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે, અને આત્મજ્ઞાનથી નિજ સ્વભાવ સ્વરૂપ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત એવો મોક્ષ થાય છે. પછી શું લખ્યું, અહીંયા પણ અધ્યાન મૂક્યો છે. શું કહ્યું, એ વાત કેવળ સત્ય છે, માત્ર સત્ય, સત્ય અને સત્ય છે. એનો અર્થ એમ થયો કે આ સિદ્ધાંત છે, આના સિવાય બીજો કોઈ છૂટકો નથી. કે મારે આટલું બધું ચાલે છે, આ ચાલે છે, આ ચાલે છે, આ ચાલે છે, પણ એમ જો ભાવથી બી એમાં જોડાઈ ગયેલા હોય, દ્રવ્યથી નહીં જોડાય, કે હું હવે દુકાને જતો નથી, પણ સાંજના આવે ત્યારે છોકરાને ખબર પડે કે કલાક દોઢ કલાક દાદા સાથે તકલી માથા કુક કરે, ત્યારે એમને સમજણ પડે, દાદા કહે કે મેં નિવૃત્તિ લઈ લીધી છે. અને ભૂલે ચૂકે જો બાપુજી ઘરેથી આવ્યા હોય ને ત્યાં, તો આ છોકરો કહે કે ફોન આવ્યો મમ્મીનો, કે જમ પેલા લોકો આવ્યા છે, ખોટું બોલીને પણ બાપુજીને દુકાને થી રવાના કરવા પડે. તો આમ મૂકી દીધું છે, હું તો આમ મેં તો મૂકી દીધું, કોઈક વાર જઈ આવું દુકાને, એમ ખ્યાલ આવ્યો. એટલે છોકરાઓનું નક્કી નહીં,
તો છોકરાનું શું નક્કી ને તમારું નક્કી છે છોકરાનું પ્રારબ્ધ તમારામાં જ લખાયું છે આ પોપટભાઈ મોહકચંદભાઈને પરમ કૃપાળુએ પોપટભાઈ કે ચાલો હું દુકાને નહીં જઉં તો કે તમારે દુકાને જવું કારણ કે પહેલા નગદ નાણું હતું અને આમ રોકડો રૂપિયો હોય ને એને ખખડાવીને લેવો પડતો ધોધરો હોય તો લઈ જાય અને જેમ પેલા એને શું કે ગુમાસ્તો એમ કે એમ પેલું કરે ને એનો રણકાર આવે ને તો અંદર લખ્યું છે કે પોપટભાઈનું મગજ ફરી જાય એટલો બધો વૈરાગ્ય આવ્યા કરે એમ પોપટભાઈને મોક્ષ માર્ગના વરે ડૂક્યા છે પરમ કૃપાળદેવે મોક્ષ માર્ગ એમ પૈસા નાખે તપાસ કરવા માટે હમણાં બી આપણે તો જોઈએ ને એમ પેલું હવે થોડી પેન આવી થઈ ગઈ આમ જોઈએ છે તો ખોટી નોટ છે કે કાઉન્ટરફીટ કેસ પણ પહેલા નગર નાણું હતું આમ ફકરા તેમ તેમ એમને પેલું મગજ એ થાય કે શું છે આ પરમ કૃપાળદેવ કે વૈરાગ્ય લાવો એમ ખરા મમુક શું છે એટલે એમને એમ અને એમણે જ્યારે પરમ કૃપાળદેવના 10 વર્ષ એમણે નકામે એમણે બી ગાડી દીધા અને જ્યારે આ તો આનંદ ગંજી મળી ગયા છે આ તો આનંદ ગંજી મળી ગયા છે હવે આગળ પરમ કૃપાળદેવ મનુષ્ય ભવની કિંમત અત્યાર સુધી તો પરમ કૃપાળદેવે ફૂટી બદામ જેટલી પણ નથી એમ પણ કહ્યું અને પછી ઘણી જગ્યાએ કહ્યું કે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા જેનો એક સમય રત્ન ચિંતામણી કહ્યો બધું જ કહી ચૂક્યા એમ હવે પરમ કૃપાળદેવે આપણા મનુષ્ય ભવનું મૂલ્યાંકન કરે છે કે કોઈ પણ તથારૂપ જોગને પામીને પકડાયું છે વચન કોઈ પણ તથારૂપ જોગને પામીને જીવને એક ક્ષણ પણ અંતર્ભેદ જાગૃતિ થાય તો તેને મોક્ષ વિશેષ દૂર નથી છૂટવાનો કામી અને સામે કોણ છે સત્પુરુષ છૂટવાનો કામી અને સામે સત્પુરુષ અને એક ક્ષણ પણ એને જો અંતર્ભેદ જાગૃતિ થઈ જાય સ્પર્શી જાય સમ્યક દર્શન ઓળખાણ થઈ જાય કરવાનો કામી છે સામે સત્પુરુષ છે આપવાવાળો આપવાવાળા ઊભા છે અને થઈ અંતરમાં જાગૃતિ આવી જાય કે આ સત્પુરુષ છે એમ અને ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી વાર અંતર જાગૃતિ ભેદ થઈ ગયો તો તેને મોક્ષ વિશેષ દૂર નથી તે ભવે અથવા અંદર ભવે આગળ જોઈએ અન્ય પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે એનાથી વિરોધ વચન તેટલો જીવથી મોક્ષ દૂર છે અન્ય પરિણામ અન્ય જે પરિણામમાં જેટલી તાદાત્મ્ય વૃત્તિ છે એકાકાર થઈ જાય છે જીવ અન્ય પદાર્થમાં મારાપણું કરી મોહાશક્તિ વધારીને એમાં એકાકાર થઈ જાય છે તાદાત્મ્ય વૃત્તિ એટલે એકમેક થઈ ગયા છે તદ મય વૃત્તિ એટલું જેટલું છે પર પદાર્થમાં આટલી વૃત્તિ આપણી તદાકાર જો આત્મામાં થઈ જાય તો મોક્ષ નજીક છે અને નજીક છે અને એ જ વૃત્તિ જો પર પદાર્થમાં એ થઈ જાય આગળ જોઈ ગયા આપણે કે એક સમય માત્ર પણ આત્મનો ઉપયોગ પર પદાર્થમાં ન જોડાય ત્યારે જે દશા ઉત્પન્ન થાય છે એને જ્ઞાની પુરુષે કેવળ જ્ઞાન દશા કહી છે વચનામૃત પાના નંબર 820 એક સમય માત્ર પણ પર પદાર્થમાં તમારો ઉપયોગ જોડાય નહીં એવી દશા જ્યારે જીવ ભજે છે એને શ્રી જ્ઞાની પુરુષે તીવ્ર જ્ઞાન દશા કે કેવળ જ્ઞાન દશા કે હવે કહે છે કે જો કોઈ આત્મજોગ બને જો કોઈ આત્મજોગ બને તો આ મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે થઈ શકે એમ નથી અત્યાર સુધી બધી રીતનું કહ્યું કે તમે રત્ન ચિંતામણી જેવું છે ચક્રવર્તીને સમસ્ત અને બધી રીતનું આપણે કહ્યું પણ એ કહ્યું કે જો કોઈ આત્મજોગ બને એટલે કે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય સમ્યક દર્શન થાય એ રીતે પણ ઘટે અને કોઈ સત્પુરુષ મળે અને તમે છૂટવાના કામી બનો અને સત્પુરુષનો બોધ તમને લાગી જાય અહીંયા તો લખ્યું કે જો કોઈ આત્મજોગ બને યાને કોઈ આત્મ પ્રાપ્તિનો જોગ બની જાય કે આત્મ પ્રાપ્તિનો જોગ બને સમ્યક દર્શન બે રીતે સમજાય છે અહીંયા સમ્યક દર્શનનો સ્પર્શ થઈ જાય જો આ જીવને સમ્યક દર્શનનો જોગ બની જાય તો મનુષ્યપણાનું મૂલ્ય કોઈ રીતે થઈ શકે એમ નથી અત્યાર સુધી બધા જ જરૂરી કહેતા આવ્યા
આનું આટલું મૂલ્ય છે, આનું આટલું મૂલ્ય છે. જ્ઞાની પુરુષો, બધા જ્ઞાની પુરુષો કહે કે મનુષ્ય ભાવ પામવો ઘણો દુર્લભ છે, રત્ન ચિંતામણી જેવો છે, આમ છે તેમ છે, ચક્રવર્તીની તુલનામાં આવી શકે એવો પણ નથી, એમ બહુ ઊંચો છે એમ. એમ એની ચક્રવર્તી તો પાણી ભર્યું છે એની સંપત્તિ તમારા મનુષ્ય દેહ આગળ. પણ જો કોઈ આત્મજોગ બની જાય, એને સમ્યક દર્શન થઈ જાય, તો એ મનુષ્યપણાનું મૂલ્યાંકન પ્રભુ કહે કે અમે કહી શકવાની કોઈ પણ ઝવેરી, કોઈ પણ જ્ઞાની પુરુષ એ મનુષ્ય ભાવનું મૂલ્યાંકન કરી શકે એમ છે નહીં. કારણ કે એ સમ્યક દ્રષ્ટિ જીવ થઈ ગયો. એટલે હવે કેવું એમને કેવું લાગે? હવે આગળ કહે છે કે પ્રાય, એટલે ઘણું કરીને મનુષ્ય દેહ વિના આ આત્મજોગ બનતો નથી. મનુષ્ય જોગમાં જ આ પ્રાય શબ્દ મૂક્યો છે. કોઈ કોઈક વાર આમ તો 211 માં કહ્યું કે ચારે ગતિમાં સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકો છો, પણ કોઈક જ એવા વિરલ જીવને થાય છે. ગઈકાલે જોઈ ગયા મહાવીર ભગવાનના જીવનમાં, સિંહના ભાવમાં જોયું, પાર્શ્વનાથ ભગવાન હાથીના ભાવમાં, એવા બીજા તે રેન્ચોમાં ઘણાને થયું હશે એમ. સર કમઠ અને પાર્શ્વનાથ ભગવાન, અને ભગવાને ખાલી દર્શન આપ્યા, નૌકા સંભળાવ્યો તો ધર્ણેન્દ્રને પદ્માવતી થઈ ગઈ. એટલે વિચાર્યું છે, પણ એમણે લખ્યું કે પ્રાય, એટલે ઘણું કરીને મનુષ્ય દેહમાં જ આ બને એમ છે. એટલે મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી અત્યંત નિશ્ચય કરી. નિશ્ચય કેટલો કરવાનો છે? અત્યંત. કારણ કે આ જીવનો મુખ્ય અંતરાય હોય તો તે આ જીવનો અનિશ્ચય છે. વચનામૃત 826, આ જીવનો મુખ્ય અંતરાય કયો છે? અનિશ્ચય. એક ભાવ આમણે બધું મળ્યું છે તો એક ભાવ શું કરી લે? આવતા ભાવમાં આપણે ભક્તિ કરીએ છીએ એટલે મળવાનું છે, તારે પરમ કૃપા દેવ એટલે આ ભાવ આપણે જવા દઈએ. પણ એવું નહીં, અત્યંત નિશ્ચય કરી આજ દેહમાં, આજ દેહમાં અત્યારે જે બેઠા છે આજ દેહમાં, કારણ કે આજ દેહને કૃતાર્થતા છે કે જે દેહે નાની પુરુષને ઓળખ્યા તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, તો કે આજ દેહમાં આત્મજોગ, આજ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે છે. આજ દેહમાં પરમ કૃપાળુદેવ આપણે જ્યારે નિસરણી પર ચડતા હોય ને, અને આપણે નિસરણી પડી જતા હોય ત્યાં ખેભો દઈ દીધા છે કે તું ખેંચી જા, તું ખેંચી જા, ચિંતા ના કર, ઉપર ચડી જા, થોભો દીધો છે. કે પ્રાય મનુષ્ય દેહ વિના આત્મજોગ બનતો નથી એમ જાણી અત્યંત નિશ્ચય કરી આજ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. આજ દેહમાં પ્રભુ હવે અમને બરાબર થઈ ગયું છે ને, અત્યારે તારે થાક લાગે છે અમે, એટલે હવે આવતા ભાવમાં જવા દઈએ તો મને ખબર છે પાછો મનુષ્ય ભાવ ક્યારે મળે. માનો કે મનુષ્ય ભાવ દુર્લભ એવો પણ અનંત વાર મળ્યો છે, પણ આ બધા જે આપણી ભાષામાં કહે 10 કમાન્ડમેન્ટ્સ, આ બધી અનુકૂળતા, વિતરાગનો માર્ગ, અવશાસન, પરમાત્મા સ્વરૂપ સદગુરુ, આજીવિકાની કોઈ માથાકૂટ નહીં, ઉંમરની કોઈ માથાકૂટ નહીં, મોટા રોગનું આવરણ કંઈ મળે નહીં, ધર્મમાં રુચિ થઈ છે, ઉચ્ચ કુળમાં આપણને મળ્યું છે, પરમાત્મા સ્વરૂપ સદગુરુ છે, આ બધા જોગ મળવા અત્યંત અત્યંત મુશ્કેલ છે. એટલે કંઈક આ કરી લે હમણાં, આજ દેહમાં આત્મજોગ ઉત્પન્ન કરવો ઘટે. એટલે આપણે જે પીઠ પાછા પકડી રહ્યા હોય ને, કેટલા શબ્દ મૂક્યો છે આજ દેહમાં, એમણે જ મૂક્યો છે, આ દેહમાં નથી મૂક્યો, એ તો મામું પોટું વચન લાગે, આ દેહમાં એમ મૂકે તો, આજ દેહમાં, આ દેહમાં મૂકે તો મામું પોટું વચન લાગે એમ, આજ દેહમાં. એટલે હવે કોઈ પૂછવા જવું પડે કે પ્રભુ આવતા ભાવમાં કરું તો, કે આ વાંચી લઉં તો તને નથી ખ્યાલ આવતો? રામચંદ્રજી કે તમે પ્રત્યક્ષ પ્રત્યક્ષ શોધે છે, તો પરમ કૃપાળદેવ આવે તો એમ કહેવાના છે કે આ અહીંયા મૂકેલો છે જ કાઢી નાખો, અને અહીંયા અલ્પ વિરામ છે તે કાઢી નાખો, એમ કહેવાના છે. બ્રહ્મચારીજી કહે કે પરમ કૃપાળદેવ અત્યારે આવે તો પણ જે વચનામૃતમાં કહ્યું છે તે જ કહેવાના છે, તો તમે ક્યાં પ્રત્યક્ષની કળાકૂટમાં પડ્યા, અને છે તમારી તાકાત? તો અહીંયા પુરુષ કહે કે આજ દેહમાં, આજ દેહમાં લક્ષ પર એકદમ દ્રઢ દ્રઢતા કરાવે છે, નિશાન પર બરાબર લગાવી દે કે આજ દેહમાં, બીજા દેહમાં નહીં. એટલે પરમ કૃપાળદેવ અસાધારણ અને જ્ઞાની અને અસાધારણ
સર્વક્ષમ પુરુષ છે એટલે એટલું જોરદાર વચન મૂકે કે આ જ દેહમાં ઉત્પન્ન કરવો ઘટે વાયદો નહીં એટલે આ જ દેહમાં ઉત્પન્ન કારણ કે આ બધા આપણને જે સંપ્રાપ્ત થવા જોઈએ યોગ એ બધા જેમ કે ધર્મ કરવાના બધા જ પાસા આપણી તરફેણમાં છે એની ભાષામાં કહીએ તો બોલ ઇઝ ઇન યોર કોર્ટ તમારે જ કરવાનું રહ્યું આમાં કોઈને પૂછવા જવાની જરૂર નથી આગળ ટૂંકાવી દઈએ અને કે આ નિશ્ચયાત્મક એકદમ વચન મૂક્યું છે કે એટલે તું પીછેહટ ના કરીશ પ્રભુસિંહ જેવાને કહ્યું કે મુનિ શું ગભરાવો છો તમે સાનો ભય છે અમારા જેવા તમારે માથે બેઠા છે પછી તમારે શું ગભરાવવાનું છે તો પરમ કૃપા દેવ ના વચન તો પ્રત્યક્ષતા આપણને અનુભવાય છે તો આપણે કેમ હટવું નહીં હવે એમ હવે હટીએ નહીં પ્રભુ એટલે પરમ કૃપા દેવ કે આ જ દેહમાં આગળ કે આ જ દેહમાં તો પછી પાછા આપણે એમ કહીએ કે પ્રભુ આ જ દેહમાં તો બરાબર છે કરીશું એમ પણ હજુ તો અમે 40-45 વર્ષ ઉંમરના છે એમ અને 25-30 વર્ષ તો ડોક્ટરે પણ બાંધી આપી છે ઘણા ડોક્ટર કહેતા કે તમને કોઈ હજુ વાંધો આવે એમ છે નહીં અમારે ડોક્ટર છે ને તો માજીને લઈ જઈએ કોઈ વખત 90 વર્ષ થયા છે માજીને આપણે 100 વર્ષ સુધી લઈ જઈએ હું તો કહું છું કે ડોક્ટર બી કોઈ વખત બાંધી કેટલો ભરોસો રાખો ડોક્ટર પર તમારા ઉપર આધાર રાખે તો હું તો ભરોસો રાખતો તો અહીંયા પરમ કૃપા દેવે 816 માં વાત કરી છે 10-15 મિનિટ છે 816 પતંગ એમાં પણ માર્ગ આપ્યો છે અને કેમ ડોક્ટર પર ભરોસો રાખવો નહીં ડોક્ટર પર તો પૂરેપૂરો ભરોસો રાખીએ પણ આ મનુષ્ય દેહ કઈ નક્કી નથી એમ બચનામૃત 816 પત્ર શતક નો પત્ર છે અંબાલાલ ભાઈ ને લખેલો છે કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષો નો માર્ગ સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે સર્વ દુઃખ ક્ષયનો ઉપાય શું કહ્યો તો કે કેવળ અંતર્મુખ થવાનો એ કોનો માર્ગ છે સત્પુરુષો સત્પુરુષો હંમેશા આત્માને આત્મામાં જ રમ અખંડ સ્વરૂપમાં રમણતા થયા પછી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ અંતરમાં રહેવાનો આ સત્પુરુષનો માર્ગ છે આત્મામાં સોમાં વર્ષ આત્મવિચાર કર બને એટલો નહીં થાય જતું રહેશે મન ફરી પાછું કર કલાકમાં 59 મિનિટ બહાર રહ્યા 1 મિનિટ અંદર રહ્યા ઇટ્સ ગોઈંગ ટુ કાઉન્ટ એમ કરતા ધીરે ધીરે એની સાધના કરતા આવે બેઠા છે કોઈને એમ લાગે કે આ તારો ગણે છે કે શું ગણે છે બેઠા હોય બારે વિચાર કરો એકેન્દ્રિયના વનસ્પતિ કાય જીવ પણ એ છે પણ ઊંધે માથે લટકે છે એનું મુખ ક્યાં છે થવું જોઈએ અત્યંત કેટલી વાર આપણે પણ આ ઊંધે માથે લટકીને આવ્યા છે લટકવું છે હજુ તો કે કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ અમે તો કહીએ છીએ અને તે શું છે સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે પણ તે કોઈક જ જીવને સમજાય છે તો સમજાવવા માટે અમારે શું યોગ્યતા લાવવી તો પ્રભુ કહે કે મહત પુણ્યના યોગથી અત્યંત પુણ્ય તમારું હોય તો આ એક બીજું વિશુદ્ધ મતિથી આપણી મતિ નિર્મળ છે વિકારથી ભરી છે પ્રભુની ભક્તિથી ભરી છે વેપાર ધંધો આ તે કેટલું બધું છે એટલે નિર્મળ મતિ જ્ઞાન જેમ જેમ નિર્મળ થાય તેમ તેમ તમારું અવધિ જ્ઞાન પણ પ્રગટ થઈ જાય શુદ્ધ જ્ઞાનની સાથે અવધિ જ્ઞાન પણ પરંતુ પરદે ઉદ્દેશ નોંધમાં લખ્યું છે વિશુદ્ધ મતિ મતિની નિર્મળતા નથી આપણી મતિ અત્યંત નિર્મળ છે મલિન છે પછી કહ્યું કે તીવ્ર વૈરાગ્યથી વૈરાગ્ય છે આપણે હજુ લગ્ન પ્રસંગમાં જવાનું મન થાય છે જવું પણ એ વસ્તુ જુદી છે એ પણ 561માં સમજાવ્યું છે 449માં પણ સમજાવ્યું છે લગ્નની ના નથી કહ્યું
અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવવા યોગ્ય છે કે મહત્પુણ્ય હોય, વિશુદ્ધ મતી થઈ હોય, વૈરાગ્ય હોય, સત્પુરુષનો સમાગમ હોય તો ઉપર જે માર્ગ તમને કહ્યો છે કે કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષો જેને માર્ગ છે, જે સર્વ દુઃખ ક્ષયનો ઉપાય છે, એ તમને પ્રાપ્ત થાય. તીવ્ર વૈરાગ્ય હોય, મતિની નિર્મળતા હોય, અત્યંત પુણ્ય હોય, સત્પુરુષનો સમાગમ એટલે પ્રત્યક્ષ સત્પુરુષનો સમાગમ હોય તો તમે સહેજે અંતર્મુખ થઈ શકો છો. જ્ઞાની પુરુષને અંતર્મુખ. એક વખત આ પોપટભાઈ પરમ કૃપાળજીની સેવા કરતા હતા, એટલે જ્ઞાની આપણને એમ થાય કે આ અંબાલાલભાઈનું કેટલું ભાગ્ય આ પોપટભાઈનું કે એમને પરમ કૃપાળજીની સેવા કરવા મળ્યું. પણ જ્ઞાની પુરુષની સેવામાં રહેવું અત્યંત કઠિન છે. એ અંબાલાલભાઈને કહ્યું કે આ બીજે દિવસે તમે આ ગાડું ભરીને ના, તે ત્યારે જ કહ્યું કે આ બધું જે તમારો અંબાલાલનું જ કામ છે, આ બધું લઈને લઈ જાઓ, મારે કાંઈ જોવતું નથી, મારે કાંઈ જોવતું નથી. ખ્યાલ આવ્યું? અને આપણને શોખ થાય કે મને બી સેવા કરવા મળી હોત તો સારું થાય. અને આપણને આમ કહ્યું હોય તો એ જાણે એનું ને આપણે. અંબાલાલભાઈ ત્યાં રહ્યા રહ્યા પૂછે, ત્યાં રહ્યા રહ્યા પૂછે, શું નામ ગામનું? ઉત્તરસંગ. તો કે સાહેબજી મજામાં છે ને, આ ડબ્બો લઈ જોજો, એમાં મેં ચૂરમું બનાવ્યું છે. અને મોતીભાઈને શું કહ્યું કે તમે ઊંઘી ન રહેતા, કારણ કે પહેલવેલા રહ્યા છે સેવામાં, અને તમે ઊંઘશો ને એ એની કાળજી લેજો, તમને એટલા માટે એ મૂકી ખોરાઈ થાય. એટલે બધું એ વસ્તુ છે બધી, પણ ટૂંકમાં આવી સેવા એમ. અને આપણને અભરખો એટલો બધો રહી જાય કે પરમ કૃપાળજીની સેવા કરવા મને ન મળી, પ્રભુશ્રીજીની સેવા કરવા મને ન મળી, એટલે આપણને પણ જ્ઞાની પુરુષના આ તાપ આપણથી સહન થાય છે. અંબાલાલભાઈને કાવીઠામાં કહેવા, અંબાલાલભાઈ જ્યાં સુધી પરમ કૃપાળદેવ જમવા માટે આપણે કોઈ દિવસ આજ્ઞા લેવી પડે છે, ઉલટું બૂમ મારી ગરાજમાંથી ભૂખ લાગી છે આજે. અંબાલાલભાઈ રસોઈ બનાવે, એક તો સમાગમ સાંભળવાનો એમનો, ચાર પાંચ ઘર છે કે કરે તે, અને પરમ કૃપાળદેવ અમુક જ બનાવવાનું જમવાનું. આ લોકો માન્યા નહીં, લાધાજી અને ચવેચર છે કે દૂધપાક બનાવવા જોઈએ. અંબાલાલભાઈ કે ના નહીં બનાવો, તો કે બનાવો એમ. હવે અંબાલાલભાઈ બિચારા દ્વિધામાં પડી ગયા. સાહેબજી ત્યાં સમાગમમાં એ કરે છે દૂધપાક બનાવી, સાહેબજી તો જમીને સામાન્ય રીતે દરરોજ જમી રહે, પછી અંબાલાલભાઈને આજ્ઞા કરે કે તમે જમી લેજો. તે દિવસે જમીને અનુજા નિવાસ સ્થાનતા ઉઠી ગયા. અંબાલાલભાઈ જમ્યા નહીં, બધા મુમુક્ષુઓ જમી રહ્યા. ઝવેરચંદ સાહેબ કે જમી લીધું કે ના, પ્રભુએ આજ્ઞા ન. પછી આ લોકો ગયા લાધાચંદ શેઠ અને ઝવેરચંદ સાહેબ, વિનંતી કરી અંબાલાલભાઈને, પૂછ્યું કે કોને પૂછીને દૂધપાક બનાવ્યા છે? આપણામાંથી તાકાત આજ્ઞાની પુરુષની આજ્ઞા આપણાથી રહેવાય એ તો નહીં. આપણે આપણી મેરે બે વાટકા દૂધપાક પીધો, આપણને કેટલા બધા અભરખા લઈ ગયા. મેં જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવું અત્યંત માનું. શ્રી ગૌતમ સ્વામીને પૂછું, પૂજ્ય બ્રહ્મચારીજીને પૂછું, પૂજ્ય અંબાલાલભાઈને પૂછું, કે જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવું કેટલું કઠિન છે. એટલે રણછોડભાઈને કહ્યું કે અમારે આવવામાં કોઈ વાંધો નહીં મળે જૂનાગઢથી એમ, પણ રણછોડભાઈ એટલું સમજી લેજો કે એક હાથી ને આંગણે ઝુલાવવો સહેલો છે, પણ એક સંત ની સેવા કરવી અત્યંત દુર્લભ છે. ધાર તરવાર ની સોહલી દોહલી, ચૌદ માં ધણી ચરણ સેવા, ધાર પર નાચતા એક બાજી ધરા, સેવન ધાર પર. તે સમજવાનો અવસર એકમાત્ર મનુષ્ય દેહ છે, તે પણ તે સમજવાનો અવસર કેટલો કયો છે? માત્ર મનુષ્ય દેહ શબ્દ મૂક્યો છે, એકમાત્ર એટલે કોઈ પૂછવાનું. અને તે પણ
અનિયત કારણના ભયથી ગ્રહિત છે. આપણે વાત કરીએ છીએ કે હવે સાહેબ હજુ તમે 50 વર્ષના થયા છે ને, એટલે 25-એક વર્ષ તો હજુ વાંધો આવે એમને, પછી કરીએ તો. તો અહીંયા કહ્યું કે મનુષ્ય દેહ એકમાત્ર સમજવાનો છે, એ તમારી પાસે છે, પણ તે પણ અનિયત કારણના ભયથી. એટલે શું કે મૃત્યુનું આવવું અવશ્ય છે, પણ ગમે ત્યારે આવીને ઊભું રહે. તો તમે 25 વર્ષ ડોક્ટરે કહ્યા હોય અને બેને માની લીધું હોય અને ત્રીજે દિવસે તમે ગયા, તો પછી ડોક્ટરને શું કહે? શું કરવા? કઈ નહીં કરી શકું. એટલે ડોક્ટરનો વાંક નથી, પણ ટૂંકમાં આપણે આપણને ક્યાં શ્રદ્ધા વધારે છે? ડોક્ટર પર વધારે શ્રદ્ધા હોય તો માનવું કે હજુ આપણો દેહાભ્યાસ ગયો. પરમ કૃપાળુ પર શ્રદ્ધા આવી તો માનવાનું કે આપણે હવે માર્ગ ચડી ગયા છો, મોક્ષ બહુ દૂર નથી. કાળથી ભયથી ગ્રોહિત છે અને પ્રમાદ થાય છે, ખેદ અને આશ્ચર્ય છે એમ. એટલે આપણે આમ કહીએ પણ એ ચાલે એમ છે નહીં. એટલે આ જ દેહમાં આત્મજોગ પછી આપણને માર્ગની ધ્યાન કરે છે. 5-7 મિનિટની અંદર આપ વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે. પરમ કૃપાળદેવ સાથે આપણે એગ્રી થયા છે કે કઈ નહીં, અત્યારે જ કરવા માંડી પડીએ. પણ અમારે કરવાનું શું? તો કઈ કે વિચારની નિર્મળતાએ કરી, વચનામૃત 569, વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે. અન્ય પરિચયથી પાછો વળે યાને જે પર પદાર્થમાં જીવની વૃત્તિઓ ફરે છે, જીવની મહાશક્તિ એમાં રહી છે, અન્ય પદાર્થનો પરિચય એટલે વિભાવ ભાવ, સ્વભાવ ભાવ નહીં. એટલે વિચારની નિર્મળતા પહેલા તો કરવાની છે. જ્ઞાની પુરુષના વચન, જ્ઞાની પુરુષના આશ્રય અને એકદમ નિર્મળ વિચાર કરવો કે મારે શું કુછ પરમ કૃપાળુના વચનથી નિર્મળતા આપણા મનમાં આવે. અને વિચારની નિર્મળતા કરી આ જો જીવ અન્ય પરિચયથી પાછો વળે. પાછો વળવાનું છે, સ્વમાં જ પોતાની વૃત્તિને લાવ્યા કરવાનું છે, સ્વમાં જ પોતાની કેવળ અંતર્મુખ વૃત્તિ. એને માટે આ બધું જોઈએ. આગળ જોઈ ગયા 816માં તો કે અન્ય પરિચયથી પાછો વળે. સર્વ પદાર્થમાં જે પ્રીતિ બાંધી છે, જે એમાં વૃત્તિ રહી છે, એમાં ભાવો રહ્યા છે, એને કાઢીને દેહ પર આવીએ, દેહના ભાવ કાઢીને આત્મામાં જઈએ. આમ ધીરે ધીરે કરતા આત્માની નિર્મળતા કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે. કારણ કે આગળ 319માં જઈ ગયા કે અનાદિકાળથી એને આ જે અનિત્ય છે એ જ અનાદિકાળથી અને અન્ય ભાવનું જ વધારે પણ જો છે એમ. આત્માની તો કોઈ વાત જ કરી નથી. વચનામૃત 319 કે અન્ય ભાવનું જ એને સાધારણ થઈ ગયું છે કે આ દેહાદિ પદાર્થનો જ એને માની લીધું છે. એટલે કહ્યું કે અન્ય પરિચયથી પાછો વળે તો કેટલી વાર થાય? તો સહજમાં હમણાં તેને આત્મજોગ પ્રગટે, સમ્યક દર્શન પ્રગટી જાય. ક્યારે? કે વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે અને સ્વભાવને સ્વભાવમાં રહે. સ્વભાવને સ્વભાવમાં એટલે કંઈ પણ વાંચન કરો, કંઈ પણ આમ તેમ થતું હોય તો પદ લઈએ, માળા કરીએ. આની આની અંદર વિચારની નિર્મળતા કે હું દેહાદિ સ્વરૂપ નથી. પરમ કૃપાળુએ કહ્યું કે તું દેહથી ભિન્ન છે, શાશ્વત છે, તું જ્ઞાન સ્વરૂપ છે. આ બધી રીતનું કહ્યું કે કેવળ શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ નિર્મળ છું. 833 તો અહીંયા કહ્યું કે આ જ રીતનું તું કરતો જાય. જેમ આપણે જેને સ્વસંચાલક સ્વિચ દબાવી દીધી હોય, ક્રુઝ કંટ્રોલ પર કાર મૂકી દીધી હોય, પ્લેનમાં તમે એમ નથી માનતા કે પાયલોટ બધું આમ તેમ કર્યા કરતો હોય, સૌને ક્રુઝ કંટ્રોલ હોય, બરાબર છે? અને એની મેરેજ બધું થયા કરતું હોય, નેવિગેટર્સ હોય આ તે બધું આમ તો એ ચાલ્યા કરતું હોય. તેમ આપણો પણ આ રીતે અંદર કેવળ અંતર્મુખ થઈ ગયા હોય અને આ બધું ચાલતું હોય બરાબર એનું, તો પરમ કૃપાળદેવને આપણે પૂછીએ કે આ બરાબર હવે ચાલતું છે, મારે શું કરવાનું? તારે એટલું જ કરવાનું છે કે તારે હવે કોઈ પણ સ્વીચ અડકવાની નથી, અધરવાઇઝ યુ વિલ લોઝ ધ ક્રુઝ કંટ્રોલ. કોઈ સ્વીચ મારે શું કરવાનું છે? તો પરમ કૃપાળદેવ શું કહે? તારે કંઈ કરવાનું આવે છે ને, તું કોઈ છેડતો નહીં આ વસ્તુને. આવે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તો સહજમાં
कोई प्रयास नहीं करवो पड़े, सहज मा हमना ज हमना तेने आत्म जो प्रकटे। आम बीजी मार्ग नी ध्यान करिए, टूक में लई लिए के असत्संग आयो, प्रॉब्लम आपणो क्यां छे, आपणो मुसीबत क्यां छे जीवनी, के असत्संग प्रसंग एमां बन्ने आवी गया, असत्संग भी आवी गयो ने असत प्रसंग भी आवी गयो, एनो घेराव केवो छे शिष्य। એટલી આ જીવ કેવો થઈ ગયો છે, સિંહનું બચ્ચું, અનાદિકાળનો હિંસત્વ થઈ ગયો છે, ખલાસ થઈ ગયો છે, થાકી ગયો છે, હવે એમાં કોઈ લેવાનું જ નથી, આપણે કહીએ ને એમાં કંઈ લેવાનું નથી, તેમ એનું કારણ શું છે કે અસત્સંગ અને અસત પ્રસંગનો ઘેરાવો વિશેષ છે, અને એ ઘેરાવો આપણને શું કરી દે છે, તેથી અવકાશ પ્રાપ્ત કરવા અસત્સંગ અને અસત પ્રસંગ થી ફરી પાછું શરૂઆતમાં લખેલું પત્યના પત્ર ના મધ્યમાં ફરી લાવ્યા, કે તેથી અવકાશ પ્રાપ્ત કરવા, સાનાથી અવકાશ પ્રાપ્ત કરવા, અસત્સંગ પ્રસંગથી અવકાશ પ્રાપ્ત કરવા, અથવા તેની નિવૃત્તિ કરવા, જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે, સત્સંગનો આશ્રય કરે તો શું થાય, તો કોઈ રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચાર દશાને પામે, સત્સંગને લઈને આશ્રય શું થાય, પુરુષાર્થ યોગ્ય થઈને વિચાર દશાને પામે, એ વિચાર દશા પામ્યા પછી વિચારની નિર્મળતાએ કરી જો આ જીવ અન્ય પરિચયથી પાછો વળે, તો હમણાં સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે, વચન પકડાય છે, આ પાછળથી ઉપર આવ્યા છે કે વિચારની નિર્મળતા કેમ થાય, તો કે અત્યારે જીવ આનાથી ઘેરાયો છે, ઘેરાયો છે એટલે ખલાસ થઈ ગયો છે, શું વિચારો કરવાનો, બહુ બણંજ બહુ બેટિયા દો નારી ભરથા વગર મારીએ મારી રહેલો, બરોબર, વગર મારીએ મરી રહેલો, રખે મારતો તું એને કીર્તા, આ મુમુક્ષુ જીવ પ્રાર્થના કરે, શું કહે, બહુ બણંજ એટલે જેનો વેપાર બહુ હોય, પેલી દુકાને જવાનું, આ દુકાને જવાનું, પેલે ત્યાં જવાનું, વળી બેંકમાં જવાનું, એકાઉન્ટન્ટ, બહુ બણંજ એટલે વેપાર, બહુ બેટિયા છોકરા ઘણા હોય, કારણ શું છે, દો નારી ભરથા, બે નારીનો પતિ છે, એ વિચારો, ભક્ત જે ખરેખર છે એ ભગવાનને પ્રાર્થના કરે કે આને વિચારને આટલી બધી વિતરણના છે, કેટલો વેપાર ધંધો, કેટલા છોકરાઓ, અને પાછું ઉપરમાં બે નારી ભરથા, વગર મારીએ મરી રહેલો, રખે મારતો તું એને કીર્તા, એને તું મારતો નથી, કારણ કે મારવાનું કંઈ કામ જ નથી, એ જીવતો મરેલો છે, એ જીવતો મરેલો છે, તો અહીંયાથી આપણે જીવતા મરેલા હોય ને જાગૃત કરવા માટે શું કહ્યું, સત્સંગનો આશ્રય લે, સત્સંગના પુરુષાર્થ કરવાથી વિચાર દશા આવે, અને એ વિચાર દશા આવવાથી વિચારની નિર્ણતા કરીને જો જીવ અન્ય પરિચયથી પાછો વળે, તો એને સહજમાં હમણાં જ આત્મજોગ રાખશે સત્પુરુષોની યોગ વળે.